નર્મદ સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે લગભગ 10 મહિને આપણે તરહી મુસાયરો કરીએ છીએ અને એમાં કાવ્ય પંક્તિ આપીએ છીએ અને આપણા બધા સિદ્ધ હસ્ત અને નવા કવિઓ પણ હોંશભેર ભાગ લે છે. મરીઝની જન્મ શતાબ્દી વર્ષ ચાલે છે એટલે આપણે આ વખતે મરીઝની પંક્તિઓ લીધી હતી. ગુણાભાઈ ઠક્કરે કાઢીએ છીએ અને બધા બહુ વખાણી કે સરસ અલગ અલગ પ્રકારની પંક્તિઓ આવી એટલે પંક્તિઓ કાઢવા માટે આપણે એમને તાળીઓ કરીને વધારીએ. પછી સંચાલન ચાલુ કરો તમે તો પણ પાછી તાળી પાડશો, પણ બહુ ઉત્સાહી છે અને કોઈ પણ આપણે કહે કે આ કરો એટલે કરી જ નાખે, ના કરી પાડે નહીં. અને ના નહીં પાછા માણસો મને બહુ ગમતા હોય આમ પણ. તો ગુણમને વિનંતી કે તો સંચાલન કરે અને સરસ મજાનો આપણે માણી મરીઝની પંક્તિઓ બની કે ચાલો. નમસ્કાર. ગુજરાતી સાહિત્ય પરિષદ, નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમના ઉપક્રમે યોજાયેલા તરહી મુસાયરામાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો કે આ મરીઝની જન્મ શતાબ્દીનું વર્ષ છે એટલે આ વખતે આપણે તરહીમાં મરીઝની પંક્તિઓ લીધી છે. ગાલિબ સરખી ઉત્કૃષ્ટ કાવ્ય પ્રતિભાને કારણે જ મરીઝ ગાલિબની બરોબરના કવિ અથવા તો ગુજરાતના ગાલિબ તરીકે પંકાયા છે. અને આદરણીય રહીશભાઈ, મરીઝનું બહુ જ અભ્યાસુ અને તુલનાત્મક જે મૂલ્યાંકન કર્યું છે જે આ પ્રસંગે ઉચિત થવાથી હું અહીં રજૂ કરું છું કે ગઝલકારોની પ્રતિભાની ઊંચાઈ માપવાનો, એનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ હોઈ શકે કે એમણે પોતાના સર્જનકાળ દરમિયાન કુલ કેટલા યાદગાર ચિરંજીવ શેરો આપ્યા. આપણે તમામ ઉર્દુ અને ગુજરાતી શાયરોને આ કસોટી પર ચડાવીએ તો ગાલિબ અને મરીઝ આ બે શાયરોને બાદ કરતા ભાગ્યે જ કોઈ શાયર એવો જોવા મળશે જેણે 30-40 થી વધુ સારા ઉત્કૃષ્ટ કક્ષાના શેરો લખ્યા હોય. જ્યારે ગાલિબ અને મરીઝ આ બે શાયરોના સર્જનમાંથી પસાર થઈએ તો ખાસ વધુ મહેનત કર્યા વગર સરળતાથી 100-150 ઉત્તમ શેરો મળી આવે. આમ ઉર્દુ ગુજરાતી બંને ભાષાના શાયરોમાં ગાલિબ અને મરીઝ આગવા તરી આવે છે. જેમ ઉર્દુનો કોઈ બીજો શાયર ગાલિબની પ્રતિભાની નજીક ફરકી શકે તેમ નથી, એ જ રીતે ગુજરાતીના અન્ય શાયરો મરીઝની પ્રતિભા સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. મરીઝની પ્રતિભાને આપણે ગુજરાતી ગઝલ સુધી સીમિત ન રાખીએ તો એટલે સુધી પણ કહી શકાય કે ઉર્દુ ભાષામાં પણ ગાલિબને બાદ કરતા મરીઝની બરોબરીનો શાયર મળવો મુશ્કેલ છે. તે આપણા ગુજરાતીઓ માટે બહુ જ ગૌરવની વાત છે, ગઝલ પ્રેમીઓ માટે. અને મારી વ્યક્તિગત વાત કરું મિત્રો, તો એ બાબતમાં હું મારી જાતને સદભાગ્ય માનું છું કે રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં યોજાયેલા અંતિમ મુસાયરામાં, આઈ થિંક 1982-83માં, મને મરીઝ સાહેબનો વન મેન શોમાં એમને સાંભળવાનો મોકો મળ્યો હતો. એટલે એવું મારે એવું સદભાગ્ય છું એ બાબતમાં. બેઠા છે રવિન્દ્રભાઈને બધા અહીંયા. તો ગુજરાતી ગઝલોનો એક એવો સૂર્ય કે જેનો કોઈ વિકલ્પ નથી એવા મરીઝ સાહેબના મુક્તક સાથે આપણે મુશાયરાની શરૂઆત કરીએ. મિત્રો, કવિ સાહિત્યકાર થવા માટે કેવી આકરી તપશ્ચર્યા કરવી પડે છે એ વાત મરીઝે આ મુક્તકમાં કઈ રીતે મૂકી છે જુઓ. કે પરિશ્રમ, જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. પરિશ્રમ, જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે ને નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. અને સાહિત્ય સર્જનના સાતત્ય માટે હૃદય કેવું હોવું જોઈએ એનો પણ કવિ બહુ જ સુંદર ચિતાર આપે છે. જુઓ કે એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં, એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં, દુઃખમાં હૃદયને રાખો, રાખો ન દુઃખ હૃદયમાં. હૃદયમાં દુઃખ રાખવું એ સંકુચિતતા છે અને દુઃખમાં હૃદય રાખવું
એ વિશાળતા છે. કલમ હાથમાં લેનાર દરેકે આ વાત ગાંઠે બાંધવા જેવી છે. મને આશા છે કે આપણા સૌનો પરિશ્રમ આજે મરીદ સાહેબની કસોટીએ ખરો ઉતરશે. તો મિત્રો, બાકાયદા આપણે મુશાયરાની શરૂઆત કરીએ. હું સૌપ્રથમ આમંત્રિત કરું છું ગિરીશ પોપટને કે તેઓ આવે અને પોતાની ગઝલ રજૂ કરે. ગિરીશ પોપટ. મિત્રો, પંક્તિ છે મહેરબાનીમાં જેની ન્યાય નથી. મહેરબાનીમાં જેની ન્યાય નથી, દોસ્ત એવો ખુદા તો ક્યાંય નથી. મહેરબાનીમાં જેની ન્યાય નથી, દોસ્ત એવો ખુદા તો ક્યાંય નથી. રોજ ખુદાને તું ન કર બદનામ, શું તને એની કઈ સહાય નથી. રોજ ખુદાને તું ન કર બદનામ, શું તને એની કઈ સહાય નથી. ખુદા પાસે શું શું છુપાવી શકીશ, ખુદા પાસે શું શું છુપાવી શકીશ. ગુપ્ત કોઈનો ત્યાં અધ્યાય નથી. તું ખુદાના ઈશારા સમજી શકે, તું ખુદાના ઈશારા સમજી શકે એ સમજ તારામાં જરાય નથી. સ્વર્ગ પર સંકટો નથી આવ્યા, સ્વર્ગ પર સંકટો નથી આવ્યા. દોસ્ત સુખ બારેમાં ત્યાંય નથી. મનમાં બેઠેલ અને મક્તાનો શેર છે, મનમાં બેઠેલ મુજ ગુમાન કહે ખુદા મારા સિવાય ક્યાંય નથી. મહેરબાનીમાં જેની ન્યાય નથી, દોસ્ત એવો ખુદા તો ક્યાંય નથી. થેન્ક યુ. આપણે જોઈએ છીએ કે અધોરથી પીડાતા છીછરા માણસો પોતાને સાબિત કરવા હંમેશા ગતકડા કરતા રહે છે અને હવાતિયા મારતા રહે છે. માનવીની આ નબળાઈ અને સ્વભાવનું ચિત્ર મરીદ સાહેબે આ શહેરમાં કઈ રીતે દોર્યું છે, આ મુક્તક જો સાહેબ રૂબાઈનું મુક્તક છે કે પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ, શક્તિ ન હતી અલ્પતા દેખાઈ ગઈ. ને દરિયાનું માપ કાઢવા નાદાન નદી ગજ એનો લઈ નીકળી ખોવાઈ ગઈ. તો માણસ પોતાની મૂળભૂત ખુદદારી, સ્વમાન અને પ્રતિભા કે સ્વાભિમાનને કઈ રીતે બરકરાર રાખી શકે એનો ચિતાર મરીદ સાહેબ આ રીતે આપે છે કે કિસ્મતને હથેળીમાં હંમેશા રાખો, ચહેરાની ઉપર એની ના રેખા રાખો, ને દેવાને દિલાસાઓ કોઈ હિંમત ના કરે, દુઃખ દર્દમાં પણ એવી પ્રતિભા રાખો. તો મુશાયરાનો આ દોર આપણે વધુ આગળ વધારીએ. હું વિનંતી કરું સુષમ પોલને કે તેઓ આવે અને પોતાની. નમસ્કાર મિત્રો, પંક્તિ છે ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી. રચી એવી સરસ સૃષ્ટિ સમીક્ષા થઈ નથી શકતી. રચી એવી સરસ સૃષ્ટિ સમીક્ષા થઈ નથી શકતી. પ્રભુ અસ્તિત્વની તારાએ વ્યાખ્યા થઈ નથી શકતી. શેર છે કે જરા વિશ્રામ દે માનવ, હવે થાક્યા હશે અશ્વો. જરા વિશ્રામ દે માનવ, હવે થાક્યા હશે અશ્વો. સતત કઈ કલ્પનાઓ સત્ય ઘટના થઈ નથી શકતી. મિલાવટ દંભની છે પ્રેમમાં કે છે અતિ નિર્મળ. મિલાવટ દંભની છે પ્રેમમાં કે છે અતિ નિર્મળ. ઉપર છલ્લી નજરથી એ પરીક્ષા થઈ નથી શકતી. શેર છે સાંપ્રત સમયનો. કપાયા વૃક્ષ લીલા છમ ઉગ્યા આવાસ ખેતરમાં. કપાયા વૃક્ષ લીલા છમ ઉગ્યા આવાસ ખેતરમાં. હવે મારે નગર ભરપૂર વર્ષા થઈ નથી શકતી. ભરે પાછું કદી ન તીર ફરે પાછું કદી ન તીર નીકળી બાણથી એમ જ. ફરે પાછું કદી ન તીર નીકળી બાણથી એમ જ. વિતાવ્યા બાદ શૈશવની પ્રતીક્ષા થઈ નથી શકતી. અંતિમ શેર છે કે કરી ટુકડા બધા ભાવો હૃદયમાં ગોઠવી જોયા.
કરી ટુકડા બધા ભાવો હૃદયમાં ગોઠવી જોયા, ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી, ને રચી એવી સરસ સૃષ્ટિ સમીક્ષા થઈ નથી શકતી, પ્રભુ અસ્તિત્વની તારાય વ્યાખ્યા થઈ નથી શકતી. થેન્ક યુ. આભાર સુશમભાઈ. મિત્રો, મરીઝની ગઝલોનો પ્રધાન સૂર તે એની પારદર્શિતા. વ્યક્તિ તરીકેની એમની સરળતા એમની ગઝલોમાં પણ ઉતરી આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો એમની ગઝલો જ એમનું જીવન હતી. આ શેર જુઓ કે જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, જ્યારે કલા કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. અને આપણે સૌ જાણીએ છીએ કે આજે મરીઝનું આ પીડાસભર નિવેદન એ સ્વથી સમસ્ત સુધી વિસ્તરી ગયું છે. તો એમની પારદર્શિતા અને એમનું બોલપણ બીજા એક શેરમાં એમણે બહુ સરસ રીતે ઉપસાવ્યું છે કે સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા, સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા, જુઓ જુઓ મરીઝને જેવો હતો એ એમ રહ્યો. તો આપણે પણ મુશાયરાને આગળ વધારીએ એક નવા શાયર સાથે. હું નિમંત્રિત કરું આશિફ ખાન આશિરને કે તેઓ આવે અને પોતાની ગઝલ રજૂ કરે. આશિફભાઈ. જો યાદ ના કશું આવે દિશા નથી મળતી, જો યાદ ના કશું આવે દિશા નથી મળતી, બધું જો યાદ હો તો ધારણા નથી મળતી, બધું જો યાદ હો તો ધારણા નથી મળતી. મજાની બસ હવે એક જ કો વાત લઈ આવો, મજાની બસ હવે એક જ કો વાત લઈ આવો. આ થોક બંધ કડીમાં મજા નથી મળતી, આ થોક બંધ કડીમાં મજા નથી મળતી. ને શેર છે કે મળે છે વેદના અનહદ તો રાહતો પણ છે, મળે છે વેદના અનહદ તો રાહતો પણ છે. હા બસ આ પ્રેમમાં ખુદની તમા નથી મળતી, હા બસ આ પ્રેમમાં ખુદની તમા નથી મળતી. કહું શું ક્યાં ક્યાંથી વાગ્યા હતા મને કાંટા, કહું શું ક્યાં ક્યાંથી વાગ્યા હતા મને કાંટા. પણ એક સરખી તો સૌની અદા નથી મળતી, પણ એક સરખી તો સૌની અદા નથી મળતી. અને છેલ્લો શેર છે, મળે છે ઠોકરો કાં રસ્તાથી કિનારો બસ, મળે છે ઠોકરો કાં રસ્તાથી કિનારો બસ, પડે છે એને જગતમાં જગા નથી મળતી. આભાર હર્ષિમભાઈ. કલાને ચતુરાઈ તરીકે, કવિતાથી કંઈક અલગ તત્વ તરીકે જ્યાં સુધી જોવામાં આવે છે ત્યાં સુધી કવિતા ગમે તેટલી આકર્ષક હોય તો પણ એ સર્વવ્યાપી નથી થઈ શકતી. પરંતુ એ જ કળા જ્યારે કવિતામાં આત્મારૂપે વણાઈ જાય છે ત્યારે કવિતામાં સૌ કોઈને પોતાના હૃદયના ભાવ વંચાય છે, પોતાના હૃદયની જ લાગણી વંચાય છે. આ શેર જુઓ મરીઝ સાહેબનો, કે હો ગુજરીની ઓત કે ઉર્દુની ઓ મરીઝ, કે હો ગુજરીની ઓત કે ઉર્દુની ઓ મરીઝ, ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં. અને કાવ્ય કલા વિશે ગમે તેટલું લખાય પણ કવિતા સ્વયં સમજથી પર બાબત છે, અનુભૂતિની બાબત છે. આ વાત મરીઝથી વધુ સારી રીતે કોણ જાણી શકે. આ શેર જુઓ મિત્રો, કે હવે ગમે તે કહે કોઈ આ હુનર બાબત, હવે ગમે તે કહે કોઈ આ હુનર બાબત, કહી રહ્યો છું હું મારી સમજથી પર બાબત. તો ફરી આપણે દોરને આગળ વધારીએ. હું વિનંતી કરું પ્રભાકરભાઈ ધોળકિયાને કે તેઓ આવે અને પોતાની રચના રજૂ કરે. પ્રભાકરભાઈ. મેં પંક્તિ પસંદ કરી છે, છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને, જોડવા સંબંધ ફરી દેખાય છે રસ્તા મને, જોડવા સંબંધ ફરી દેખાય છે રસ્તા મને, છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને. ને એમ તો ઘૂમી વળ્યો છું પાઠશાળાઓ બધી, એમ તો ઘૂમી વળ્યો છું પાઠશાળાઓ બધી, ઠોસ પાક્યો તે છતાંય ના ચડી વિદ્યા મને.
એક નહીં બે ચાર લોકો છો મને ઘેરી વળે ભાઈ શ્રી જગત બેંક માંથી ફંડ મળેલી આ શેર માટે એક નહીં બે ચાર લોકો છો મને ઘેરી વળે તું જરૂર બેઠો કરીશ છે એટલી શ્રદ્ધા મને એક નહીં બે ચાર લોકો છો મને ઘેરી વળે તું જરૂર બેઠો કરીશ છે એટલી શ્રદ્ધા મને અને અંતિમ શેર છે કે તે મને તરબોળ દીધો મન મૂકીને પ્રેમથી તે મને તરબોળ દીધો મન મૂકીને પ્રેમથી વાદળો વરસે ન વરસે કઈ નથી પરવા મને આભાર પ્રભાકરભાઈ મિત્રો મરીજ સાહેબના જીવનમાં અન્યાયો પણ ખૂબ થયા છે કવિ તરીકે પણ એમને બહુ મોડી સફળતા કે લોકપ્રિયતા મળી હતી ત્યાં સુધી કે જે પુરસ્કારો પર એમનો અધિકાર હતો એ પણ એમના સુધી પહોંચતા નહોતા છતાં પણ તેઓ આ બધી બાબતે સાવ નિષ્પૃહ અને બેફિકર રહેતા હતા આ શેર જુઓ છે કે પછી જે કંઈ મજા મળશે બહુ સાચી મજા મળશે પછી જે કંઈ મજા મળશે બહુ સાચી મજા મળશે મરીઝ એક જ શરત છે કે ત્યજી દઈએ અધિકારો અને વંચિત હોવા છતાં એમની આ હળવાશ જુઓ કે હવે જો ઘર ન રહ્યું તો કરે છે કેમ વિલાપ હવે જો ઘર ન રહ્યું તો કરે છે કેમ વિલાપ તને ક્યાં હતી પરવા મરીઝ ઘર બાબત આ તો મરીઝ નું મોલિયા પાઉં તો આપણે પણ દોડને આગળ વધારીએ અને હું વિનંતી કરું દિલીપભાઈ ગાસવાલાને કે તેઓ આવે અને પોતાની રચના રજૂ કરે દિલીપભાઈ ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી એ કીરે લગાડી છે કે પ્રણયની આ જગતમાં માટે વ્યાખ્યા થઈ નથી શકતી પ્રણયની આ જગતમાં માટે વ્યાખ્યા થઈ નથી શકતી પછી શેર છે કે હંમેશા વાપરે છે શસ્ત્રની માફક મને તું તો હંમેશા વાપરે છે શસ્ત્રની માફક મને તું તો ઘવાયેલ દિલમાં લ્યો આ પ્રતીક્ષા નથી થઈ શકતી ઘવાયેલ દિલમાં લ્યો આ પ્રતીક્ષા નથી થઈ શકતી પછી શેર છે કે હતી ઈચ્છા તો એવી કે જાત બાળીને પ્રકાશીએ હતી ઈચ્છા તો એવી કે જાત બાળીને પ્રકાશીએ હવાના તીક્ષ્ણ ઈશારે આ આભા થઈ નથી શકતી હવાના તીક્ષ્ણ ઈશારે આ આભા થઈ નથી શકતી અને છેલ્લો શેર મારા બધા જ કવિ મિત્રોને અર્પણ છે કે કવિ મિત્રો વસે છે જો ગઝલની આ સરાઈમાં કવિ મિત્રો વસે છે જો ગઝલની આ સરાઈમાં મળે છે પ્રેમ એવો અમને ઈર્ષા થઈ નથી શકતી મળે છે પ્રેમ એવો અમને ઈર્ષા થઈ નથી શકતી થેન્ક યુ વેરી મચ આભાર દિલીપભાઈ દોસ્તો મરણ પછી શું થવાનું છે એ વિશે આપણે સૌ અનિશ્ચિત છીએ આ અનિશ્ચિતતાને મરીઝ પોતાની અસ્તવ્યસ્ત જીવનશૈલી સાથે કઈ રીતે જોડી દે છે જોવા જેવું છે શેર જુઓ કે મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે કે મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે હું તેથી મારા જીવનમાં આમ તેમ રહ્યો એ જ રીતે થોડા સમય માટેનો ઇંતજાર કઈ રીતે અનિશ્ચિત મુદત સુધી લંબાઈ જાય છે એ જોવા જેવું છે કે લંબાઈ ગઈ અને પછી જીવન બની ગઈ લંબાઈ ગઈ અને પછી જીવન બની ગઈ બાકી તો બે જ ઘડી હતી ઇંતજારને તો વધુ ઇંતજાર ના કરતા આપણે પણ આગળના શાયર તરફ આગળ વધીએ હું વિનંતી કરું પ્રશાંત સોમાણીને કે તેઓ આવે ને પોતાની રચના રજૂ કરે પ્રશાંત સોમાણી ગઝલ છે પંક્તિ છે મહેરબાનીમાં જેની ન્યાય નથી જે કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી મોક્ષ સારા કર્મ સિવાય કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી મોક્ષ સારા કર્મ સિવાય નથી ને હાલ મારા તને તો જાણ હતી
હાલ મારા તને તો જાણ હતી કે જાતની પણ મને સહાય નથી. હાલ મારા મને તો જાણ હતું કે જાતની પણ મને સહાય નથી, ને વેર લીધા પછી શું શાંતિ થશે? વેર લીધા પછી શું શાંતિ થશે? શોધ, બીજો કશો ઉપાય નથી. કે વેર લીધા પછી શું શાંતિ થશે? શોધ, બીજો કશો ઉપાય નથી. ને ગિરા લગાડી છે કે એની પાસે હવે શું આશ ભલા, એની પાસે હવે શું આશ ભલા, મહેરબાનીમાં જેની ન્યાય નથી. ને એની પાસે હવે શું આશ ભલા, મહેરબાનીમાં જેની ન્યાય નથી. ને એટલે તો જગત જલે છે પ્રશાંત, એટલે તો જગત જલે છે પ્રશાંત, આપણી વચ્ચે અંતરાય નથી. એટલે તો જગત જલે છે પ્રશાંત, આપણી વચ્ચે અંતરાય નથી. કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી, મોક્ષ સારા કર્મ સિવાય નથી. આભાર. થેન્ક યુ પ્રશાંત. પુષાયરામાં આપણે આગળ વધીએ મિત્રો. કે પોતાની ગઝલો જેના શ્વાસ છે એવા કવિ પોતાને થયેલા અન્યાયને લીધે મળેલી જીવનની નિષ્ફળતા અને નિરાશામાં પણ કેવો હકારાત્મક અભિગમ ધરાવે છે, આ શેરમાં જે કલાત્મક રીતે મુકાયું છે એ જોવા જેવું છે. કે આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, જોજો શ્વાસ પાસે, કે આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ને. અને આપણે જોઈએ છીએ કે એમના શ્વાસોશ્વાસ જેવી આ ગઝલો આજે પણ કેટલાયના જીવનમાં અજવાળું ફેલાવતી હશે. અને નિષ્ફળતાને પચાવી નિરાશાને અડસેલી બેફિકર થઈ ગયેલો આ કવિ આ શેરમાં કેવી ફિલોસોફી નિભાવે છે જુઓ મિત્રો. કે જિંદગીને જીવવાની ફિલસોફી સમજી લીધી, કે જિંદગીને જીવવાની ફિલસોફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. દોરને આપણે વધુ આગળ ચલાવીએ. હું વિનંતી કરું હેમંતભાઈ મદ્રાસીને કે તેઓ આવે અને એમની ગઝલ રજૂ કરે. હેમંતભાઈ મદ્રાસી. મહેરબાનીમાં જેની ન્યાય નથી, કે મહેરબાનીમાં જેની ન્યાય નથી, એ અપેક્ષિત મને જરાય નથી. શેર છે. કોઈની એને તો સહાય નથી, કોઈની એને તો સહાય નથી, એનું કો તારા સિવાય નથી. શેર છે. સત્યને શોધવાનું છોડ હવે, કે સત્યને શોધવાનું છોડ હવે, શક્ય છે એ કદાચ ક્યાંય નથી. કે સત્યને શોધવાનું છોડ હવે, શક્ય છે એ કદાચ ક્યાંય નથી. જીવતા આવડે તને જો અહીં, કે જીવતા આવડે તને જો અહીં, જિંદગી સાવ કંઈ સજાય નથી. કે જીવતા આવડે તને જો અહીં, જિંદગી સાવ કંઈ સજાય નથી. કે લાગણીને જરા બધીર કરીજો, કે લાગણીને જરા બધીર કરીજો, જીવવાનો બીજો ઉપાય નથી. કે ચહેરા પર મારા તો ખુશી છે ઘણી, કે ચહેરા પર મારા તો ખુશી છે ઘણી, દર્દની આછી પણ જો જાય નથી. ને છેલ્લો છે. કે મન હો મજબૂત જો આપણું પછી તો, કે મન હો મજબૂત જો આપણું પછી તો, અંતરાયો ય અંતરાય નથી. કે મન હો મજબૂત જો આપણું પછી તો, અંતરાયો ય અંતરાય નથી. મહેરબાનીમાં જેની ન્યાય નથી, એ અપેક્ષિત મને જરાય નથી. આભાર. પચીસ એકાવન કોની છે ગાડી? હા જરા દોરને આગળ વધારીએ. આપણે ગુજરાતના વિવિધ ભાગોમાંથી પણ તરહી ગઝલો આવી છે, એ બહુ જ આનંદની વાત છે કે આખા ગુજરાતમાં આના ફેલાય છે, પડઘા પડે છે. રાજકોટથી લક્ષ્મીબેન ડોબરિયાની ગઝલ આવી છે, હું બે ત્રણ શેર વાંચું છું. કે સમયસર થાય નહીં
એ વાતે ચર્ચા થઈ નથી શકતી, કે સમયસર થાય નહીં એ વાતે ચર્ચા થઈ નથી શકતી, કહું ને સાંભળું ખુદને એ ગાથા થઈ નથી શકતી, ને ઘણી ઘટના છે એવી જેની વ્યાખ્યા થઈ નથી શકતી, કથા કૂંપણની ને ટહુકાની કરશો, કથા કૂંપણની ને ટહુકાની કરશો પાનખરમાં પણ ખરેલા પાનની તો ક્યાંય ગણના થઈ નથી શકતી, અને અરીસાને નજરઅંદાજ કરવાનું આ કારણ છે, સતત કઈ હું ના પડછાયાની પરવા થઈ નથી શકતી, અને થશે સંદેહ ને દાવા દલીલો પણ થશે મનમાં, અહીં કારણ વગર શંકા કે શ્રદ્ધા થઈ નથી શકતી. મુસેરામાં આગળ વધીએ આપણે. હું નિમંત્રણ આપું યુસુફભાઈ એમ ગુજરાતીને. યુસુફભાઈ આવ્યા છે? યુસુફભાઈ ગુજરાતી. વિપુલભાઈ આવો. વિપુલભાઈ માંગરોળી આવો પ્લીઝ. સહી શકતો નથી ને કોઈ ચર્ચા થઈ નથી શકતી, સહી શકતો નથી ને કોઈ ચર્ચા થઈ નથી શકતી, નથી હું ભીષ્મ મૃત્યુની પ્રતીક્ષા થઈ નથી શકતી. શેર છે. અલૌકિક પ્રેમ છે માનો ફકત માણી શકો એને, અલૌકિક પ્રેમ છે માનો ફકત માણી શકો એને, અગર કરવા ચહો ને તોય વ્યાખ્યા થઈ નથી શકતી, ને ઉપાડો છો તમે હથિયાર જ્યારે પોતિકા સામે, ઉપાડો છો તમે હથિયાર જ્યારે પોતિકા સામે, સ્વજનની હારની પણ ત્યાં તમન્ના થઈ નથી શકતી, ઉપાડો છો તમે હથિયાર જ્યારે પોતિકા સામે, સ્વજનની હારની પણ ત્યાં તમન્ના થઈ નથી શકતી, ને બરીલે બાથ સ્તંભે કોઈ કોઈ હાથ પણ બાળે, ભરીલે બાથ સ્તંભે કોઈ કોઈ હાથ પણ બાળે બાળે, હરી પરના ભરોસાની સમીક્ષા થઈ નથી શકતી. ને છેલ્લો શેર છે. ઘણું ફેલાવવું પડશે આપણે પણ ઝાડની માફક, ઘણું ફેલાવવું પડશે આપણે પણ ઝાડની માફક, આ નાના છોડથી કંઈ જાજી થાય છાયા થઈ નથી શકતી, સહી શકતો નથી ને કોઈ ચર્ચા થઈ નથી શકતી, નથી હું ભીષ્મ મૃત્યુની પ્રતીક્ષા થઈ નથી શકતી. થેન્ક યુ. આભાર વિપુલભાઈ. એ જ રીતે જોઈએ મિત્રો તો મુસીબતમાં કે તબાહીના પિરિયડમાં ઈશ્વર અલ્લાહ બધાને યાદ આવે, અને આપણા જેવા સામાન્ય માણસો તો તરત મંદિર કે મસ્જિદનું શરણ પકડી લે, પણ આ કવિ પોતાની તકલીફમાં પણ પોતાની રીતે જ ઈશ્વરને અલ્લાહનું સ્મરણ કરે છે, અને આપણા દેવાલયની ભોગવટા કઈ રીતે આ શહેરમાં છતી કરે છે તે જોવા જેવું છે. કે જાહિદ મને રહેવા દે તબાહી ભર્યા ઘરમાં, જાહિદ મને રહેવા દે તબાહી ભર્યા ઘરમાં, મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદાયા, અને એક તારી નિષ્ફળતાનો સામનો કરતા માણસની જિંદગીમાં મોડે મોડે પણ જ્યારે સફળતાનો સૂર્યોદય થાય છે તો એને પોતાની આંખ પર ભરોસો પડતો નથી, અને એને એ જ શંકા રહે છે કે મારા જેવા પાપી માટે વળી સ્વર્ગના દ્વાર ક્યાંથી ઉગડ્યા. આ શેર જુઓ મિત્રો, કે એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો, એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો, જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં. તો આ મરીઝ છે, અને આપણે નવા એક શાયરને બોલાવીએ. મિત્રો હું વિનંતી કરું, સુનિલભાઈ તો આવ્યા નથી ને, યુસુફભાઈ ગુજરાતી, યામિનીબેન વ્યાસ આવો. યામિનીબેન આવો પ્લીઝ. મતલબ છે, જગતમાં લાગણીની કોઈ વ્યાખ્યા થઈ નથી શકતી, જગતમાં લાગણીની કોઈ વ્યાખ્યા થઈ નથી શકતી, ઘણાએ ભાવ છે કે જેની રચના થઈ નથી શકતી. શેર છે. તમે સામે છો તો સૂજતું નથી કે શું કહું તમને, તમે સામે છો તો સૂજતું નથી કે શું કહું તમને, પછી છૂટી છવાઈ કોઈ ઘટના થઈ નથી શકતી, પછી છૂટી છવાઈ કોઈ ઘટના થઈ નથી શકતી, જરા અંતર રહે એવી સદા એ ઝંખના રાખે,
જરા અંતર રહે એવી સદા એ ઝંખના રાખે, બધાના થઈ જનારાની આ દુનિયા થઈ નથી શકતી, બધાના થઈ જનારાની આ દુનિયા થઈ નથી શકતી. ઊંચી ઊંચી ઇમારત એની આગળ જાય છે હરી, ઊંચી ઊંચી ઇમારત એની આગળ જાય છે હરી. કદી એ માતના પાલવની છાયા થઈ નથી શકતી, કદી એ માતના પાલવની છાયા થઈ નથી શકતી. ભલે હો વિષનો પ્યાલો જગત એ ચાખશે કિંતુ, ભલે હો વિષનો પ્યાલો જગત એ ચાખશે કિંતુ, અહીં ક્યારેય અમૃતની પરીક્ષા થઈ નથી શકતી, અહીં ક્યારેય અમૃતની પરીક્ષા થઈ નથી શકતી. શરમ આવે હવે તો વાદળોને પણ આ મોસમમાં, શરમ આવે હવે તો વાદળોને પણ આ મોસમમાં. ઈતિથી અથા પ્રયાસો તોય વર્ષા થઈ નથી શકતી. એવી રીતે આ માણસો યામિની જીવતા, એવી રીતે આ માણસો યામિની જીવતા, સમયના સત્યની જાણે કે પરવા થઈ નથી શકતી. આભાર યામિનીબેન. મિત્રો, મરીચ સાહેબે સરળમાં સરળ શબ્દોમાં જીવનની ગહનમાં ગહન ફિલોસોફી પોતાની ગઝલોમાં વણી છે. એમની જોજો, મોટાભાગની ગઝલોમાં આપણને એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ફિલોસોફી જોવા મળશે. એક ગઝલ જોવા જેવી છે કે જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોગમ ઇશારે ઇશારે. કે જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોગમ ઇશારે ઇશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. ને અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગાર ની હો, છે સરખી ઉદાસી મજારે મજારે. ને મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં, મરીસ એક લાચારી કાયમ રહી છે. જનાઝો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. તો આ છે મરીસ સાહેબ અને આ છે એમની ફિલસોફી. મરીઝ અમથા મરીઝ નથી, અમથા ગુજરાતના ગાલિબ નથી, એ આગામી હજી પેઢીઓ સુધી પણ આપણી વચ્ચે રહેવાના છે. આપણે એક નવા મિત્રને આમંત્રિત કરીએ. આપણે આ દીકરી છે, કોણ નામ બે? હા, તો છે રચના, રચના છે ને, આવો ભારતીબેન ધોળકે આવો ને પોતાની રચના. પસંદ કરી છે ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી, ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી. છે એવા દિલના શબ્દો જેની વ્યાખ્યા થઈ નથી શકતી. પ્રણયની ઓલવાણી જ્યોત ક્યારે તેના હૈયામાં, પ્રણયની ઓલવાણી જ્યોત ક્યારે તેના હૈયામાં. ખબર નહીં ને પરાયા દિલમાં ઈર્ખા થઈ નથી શકતી. ગઈ ખોવાય અંધારાને રાત્રિની બધી ઓળખ, ગઈ ખોવાય અંધારાને રાત્રિની બધી ઓળખ. ફરી ચાંદાની શીતળ શાંત છાયા થઈ નથી શકતી. ઘણી વેળા રડી આંખે ગ્રહી લીધા હૃદયના ઘા, ઘણી વેળા રડી આંખે ગ્રહી લીધા હૃદયના ઘા. સચ્ચાઈની હવે મારી પરીક્ષા થઈ નથી શકતી. જો બચપણમાં વમળમાં થઈ હતી પગલી વિના સંજ્ઞા, જો બચપણમાં વમળમાં થઈ હતી પગલી વિના સંજ્ઞા, હવે કૃષ્ણ વિના ગોપીની લીલા થઈ નથી શકતી. આભાર. દોરને આપણે આગળ વધારીએ મિત્રો. મિત્રો, કવિતા કવિને ઘણું બધું આપે છે, પરંતુ કવિતાનું જો કોઈ સૌથી મોટું પ્રદાન હોય કવિના જીવનમાં, તો એ છે કે કવિ કવિતા સુખ દુઃખમાં સમતોલ દ્રષ્ટિ રાખવાનું શીખવે છે. કવિને સુખ દુઃખને સરખી રીતે આવકારવાની આ વાત સુરાની ઉપમાથી મરીચ સાહેબ કઈ રીતે મુક્તકમાં કહે છે જુઓ. કે સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું, સુરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું. સમય સંજોગના ગેબી ઇશારે પી ગયો છું હું, ને કોઈ વેળા કસી ઓછી મળે એની શિકાયત છું. કોઈ વેળા કસી ઓછી મળે એની શિકાયત છું, ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું. અને શરાબીના પ્રતીકથી પણ આ શાયરે શેરમાં કેવા કેવા આધ્યાત્મિક શેરો પ્રગટાવ્યા છે જુઓ.
કે નશામાં હોય છે સુખ દુઃખ જીવનના એક કક્ષા પર, નશામાં હોય છે સુખ દુઃખ જીવનના એક કક્ષા પર, શરાબીને જ આવે છે મજા સુવાની રસ્તા પર. તો આ મરીઝ સાહેબ છે ભાઈ, મરીઝ સાહેબ વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. મુસાયરાને આપણે આગળ વધારીએ. લાવ્યા છો ગઝલ અમને યુસુફભાઈ? આપની ગઝલ લાવ્યા છો? આવો આવો, વેલકમ. પછી બેસો એક વગર. યુસુફભાઈ ગુજરાત, મેં તમારું નામ પહેલા બોલેલું. આવો પ્લીઝ, વેલકમ. આમ તો આખા ગુજરાતી વિશ્વ માટે મરીઝ ગૌરવપ્રદ છે, પણ દાઉદી વોરા સમાજને તો વિશેષપણે અધિકાર છે. અબ્બાસભાઈ વાસી એટલે મરીઝ, સુરતમાં જન્મેલા, મુંબઈમાં વિખ્યાત થયેલા, અને મને બહુ આનંદ થાય છે કે બધા જ સમાજ તરફથી આદર પામીને સાહિત્ય રસિકોએ જન્મ શતાબ્દી ઉજવવા માટે નક્કી કર્યું છે, અને આજે એ જન્મ શતાબ્દી નિમિત્તે મારી પવિત્ર ફરજ સમજીને આપની સમક્ષ જે કંઈ નમ્ર પ્રયાસ થયો છે તે રજૂ કરું છું. ચાર પંક્તિઓ આપેલી, એમાંની એક પંક્તિ હતી મહેરબાનીમાં જેની ન્યાય નથી. એ પંક્તિ પર કંઈક લખવા પ્રયત્ન કર્યો છે અને એનું શીર્ષક આપ્યું છે અન્યાયી દયા. અન્યાયમાં તો કમી જરાય નથી, મહેરબાનીમાં જેની ન્યાય નથી. અન્યાયમાં તો કમી જરાય નથી, મહેરબાનીમાં જેની ન્યાય નથી. પસ્તાવાનો છે એક પ્રયાસ આતો, પ્રાયશ્ચિત રૂપે પસ્તાવાનો છે એક પ્રયાસ આતો, પરોપકાર કે દયા ક્યાંય નથી. હિસાબ કિતાબમાં જીવનના કશું અત્યાચારોને પાપો સિવાય નથી. ચલાવી લૂંટ બેફામ, કરી બેહાલ, આપવી રાહત થોડી સહાય નથી. આવે જીવનમાં ડગલે ને પગલે, પરંપરાને પાપોની વિદાય નથી. ભૂલી સત્યને કરી ભૂલો અનેક, હવે તો ક્ષમાનો કોઈ ઉપાય નથી. અનુસરીને માનવતાને રસ્તે, વધતા વીરને તો અંતરાય નથી. અન્યાયમાં તો કમી જરાય નથી, મહેરબાનીમાં જેની ન્યાય નથી. ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે, આપ સૌ એને સહન કરી લો, વધાવી લો એવી મારી અપેક્ષા સાથે આપની વિદાય લઉં છું. ખૂબ ખૂબ આભાર યુસુફભાઈ, આપની રચના જનકભાઈને આપી દીધું. મિત્રો, એક સોમાની કવિ પોતાની મુફલીસી પર, પોતાની બેકારીમાં પણ પોતાના જીવનની ગુણવત્તા કે સિદ્ધાંતોમાં બાંધછોડ નથી કરતો અને ક્વોલિટી લાઈફ વિશે સભાનતાપૂર્વક અમુક જ આગ્રહો સેવે છે, એની વાત કવિએ આ કલાત્મક રીતે કઈ રીતે આ મુક્તકમાં મૂકી છે જોવો. કે બીજી છે એની શોભા કે ખાલી પડી રહે, શેર છે. કે બીજી છે એની શોભા કે ખાલી પડી રહે, ફૂલો ન હો તો કઈ ન ભરો ફૂલછાબમાં. અને સભાનતા વિશેના બે શેરો જુઓ. કે જેની ઉપર ઊભા છો એ ટેકો રહે જો યાદ, કે જેની ઉપર ઊભા છો એ ટેકો રહે જો યાદ, તો જગ દિશે છે રમ્ય એ ખૂબી શિખરમાં છે. અને વસ્ત્રો બદલવાનો તો સમય ક્યાં હવે મરીશ, વસ્ત્રો બદલવાનો તો સમય ક્યાં હવે મરીશ, ખંખેરો ધૂળ ને કે જામેલી સ્તરમાં છે. તો મુસાયરામાં પણ આપણે એક સ્તર આગળ વધીએ, એક નવી પાયદાન પર જઈએ. હું નિમંત્રિત કરું, કોઈ નવોદિત બાકી છે જે પાછળથી આવ્યા હોય ને કોઈ
અવનીભાઈ પ્લીઝ વેલકમ. શું નામ છે આપનું? સંદીપ ભટ્ટ. સંદીપ ભટ્ટ આવો સાહેબ, આવો. સંદીપભાઈ પોતાની રચના રજૂ કરે છે. સંદીપભાઈ, નમસ્કાર. ઘણા છે એવા ભાવ, ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી. જીગર છે ચાક એવું કે દોસ્ત દવા થઈ નથી શકતી. સનમને ચાલ લઈ જાઉં ફૂલોના બગીચામાં, સનમને ચાલ લઈ જાઉં ફૂલોના બગીચામાં. અહીં છે ફૂલ તારા સમ જેની ઈર્ષ્યા થઈ નથી શકતી. ફરક તો આમ ગીતો કે ગઝલોમાં નથી હોતો, ફરક તો આમ ગીતો કે ગઝલોમાં નથી હોતો. બંનેમાં શબ્દ સાથે પીડા રે રચના થઈ નથી શકતી. મસ્જિદોમાં કરો યા મંદિરમાંથી કરો સેવા, મસ્જિદોમાં કરો યા મંદિરમાંથી કરો સેવા. સમર્પી ખુદને દીધા વીણ ભાવના થઈ નથી શકતી. સમર્પી દીધા ખુદને વીણ ભાવના થઈ નથી શકતી. થેન્ક યુ વેરી મચ. આભાર સંદીપભાઈ. મનીષની કલમને વિષયોની ખોટ ક્યારેય નથી પડી. માનવ જીવનને લગતા તમામ સારા નસરા પાસા પર એમણે બહુ કુશળતાપૂર્વક કલમ ચલાવી છે. સંસ્કારો વિશેના બે ભિન્ન મુક્તકો અહીં માણવા જેવા છે કે વર્ષો સુધી સંગત ભલે સારી કરશે, વર્ષો સુધી સંગત ભલે સારી કરશે, પણ જન્મના સંસ્કાર ન હરગી સ્પર્શે એ પૂજ્ય અને શાંત છે, પણ તકરાતા કાબા નહીં પથ્થરમાંથી તણખા જરશે. અને આ જુદા જ પ્રકારની ખાનદાની જુઓ મિત્રો, કે નિર્મળ મળે આનંદ ભલે રોજ ના આપ, નિર્મળ મળે આનંદ ભલે રોજ ના આપ, પણ તુચ્છ ખુશાલીનો કદી બોજ ના આપ. અને એ નીચતા ન જોઈએ મારે ઓ પ્રભુ, દુશ્મનની નિરાશામાં મને મોજ ના આપ. તો આ મરીઝ છે, અને આ મુશાયરા દોરને પણ આપણે વધુ આગળ એક પાયદાન પર લઈ જઈએ. હવે કોઈ નવો દીધો બાકી ખરા પાછળથી આવો પ્લીઝ. વેલકમ સાહેબ. કોઈ બીજા પણ હોય તો જરા પ્લીઝ આંગળી ઊંચી કરજો પહેલા. એ તમારું નામ નોંધાવી જાવ અહીં. તમે આવો પ્લીઝ. ઓકે દેવાંગભાઈ. છતાંય ગણજો જુદો તો ઘર્ષણ વધી જશે. બધામાં વહેંચાઈને સાવ ખાલી થઈ ગયો છું, છતાંય ગણશો જુદો તો ઘર્ષણ વધી જશે. એને ન અટકાવો બોલવા દો, જે ભીતર છે એને ન અટકાવો બોલવા દો, જે ભીતર છે. હાલનો વ્યર્થ પ્રલાપ કીર્તન બની જશે. વગર ઈંધણની આ ટ્રેન થોપશે એની મરજીથી, જ્યાં કરશે મુકામ સ્ટેશન બની જશે. ક્ષિતિજને પામવાનું સ્વપ્ન લઈને જે ફલકમાં ફેલાણો છે, એ ગુબ્બારો ફૂટશે જ્યારે સનાતન બની જશે. રહસ્યોમાં જ વાત કરે ના ખોલે ભેદ ના ખોલવા દે, અધ્યહારપણું એનું આખરે દર્પણ બની જશે. જિંદગીની દોડમાં કશું ના કમાયો, પણ ખાતરી છે મને એની દુનિયામાં છેવટે બે ગજ જમીન મળી જશે. બોલ ભાઈ, નવા લઈ લો બધા
આગળ વધારીએ આપણે મુશાયરાને. શરાબ મરીઝની મોટી કમજોરી હતી. એ કુટેવે એમને પોતાની ગઝલો વેચવા પણ મજબૂર કર્યા, પરંતુ મરીઝમાં રહેલા એક સજાગ કવિએ પોતાની એ નબળાઈને પ્રતીક બનાવી કેટલાક અદ્ભુત ફિલોસોફિકલ શેરો આપણને આપ્યા છે. થોડા શેરો જોઈએ. કે દિવસ ન હો અમલ તો જીવન મરીઝ પલટે, કે દિવસ ન હો અમલ તો જીવન મરીઝ પલટે, જે યોજના કરું છું રાતે મદિરાલયમાં. અને આ શેરમાં રહેલી વીટ અને રમૂજ માણવા જેવી છે. જુઓ કે કહે જાહિદ નવાજ અંગેનો તારો શું અનુભવ છે, કહે જાહિદ નવાજ અંગેનો તારો શું અનુભવ છે, કે અમને તો કદી ગુસ્સો આવે છે મદિરા પર. અને આ શેર કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. અને આ શેરને લગતો એક રસપ્રદ કિસ્સો મારે કહેવો છે મિત્રો આપને, કે આપણા રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં મરીઝના જીવનનો એ લગભગ આખરી મુશાયરો વન મેન શો હતો. અને બીમાર મરીઝ ગ્લુકોઝના બાટલા ચડાવીને સીધા જ હોલ પર આવ્યા હતા. અને વધારાની એનર્જી માટે હોલ પર આવી એમણે ગ્લુકોઝની ઉપર ગોલવાળની પણ એક અડધી બોટલ ચડાવી દીધી હતી. અને રવિન્દ્રભાઈ બેઠા છે બાજુમાં, એટલે સ્મરણને આધારે કહું છું, એટલે ક્યાંક ભૂલચૂક થઈ જાય તો ક્ષમા કરજો. ચડાવી દીધી, મુશાયરો શરૂ થયો અને મરીઝ એક પછી એક ગઝલો બોલવા લાગ્યા. દરમિયાન ઉપરોક્ત શેર બોલવાનું શરૂ કર્યું કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ. હજી તો આ પંક્તિ બોલી ન બોલી ને હોલમાંથી અવાજ આવ્યો, સબૂર 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 મરીઝ સાહેબ, મને આપના શેર બાબતે શિકાયત છે, આ શેર આ રીતે ન લખાય. હોલમાં સન્નાટો છવાયો, બધાની આંખો અવાજની દિશામાં ઊંચી થઈ. ત્યારે રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં ગાદી તકિયા પર બધું બેસવાનું ને આયોજન હતું. જોયું તો ગની ચાચા ઊભા થઈ અદબ વાળી મરીઝની સામે ઊભા હતા. બધાને થયું કે ચાચાને આ વળી શું સૂજ્યું. ત્યાં તો મરીઝે પોતાની ગેન પરી આંખો થોડીક ઉગાડી ગનીભાઈની સામે જોઈ પોતાની વોરાશાહી જબાનમાં સીધું જ પૂછ્યું, તો કઈ રીતે લખાય ગનીભાઈ તમેજ કેવની? અને ગની ચાચા કે જિંદગીના રસને પીવા શી ઉતાવળ છે મરીઝ, કે જિંદગીના રસને પીવા શી ઉતાવળ છે મરીઝ, એક તો ભરપૂર મદિરા ને સલામત જામ છે. તો વાત અહીંયા કિસ્સો મૂકવાનું કારણ જ એ છે કે એક દિગ્ગજ બીજા દિગ્ગજને ખેલદિલીપૂર્વક જે રીતે એપ્રિશિએટ કરે છે, પ્રોત્સાહિત કરે છે, એ ગની ચાચાની પણ ઊંચાઈ દર્શાવે છે. આજના સમયમાં આવી ખેલદિલી દુર્લભ બનતી જાય છે. એ બહુ આપણે માટે આજના સમયમાં આવી ખેલદિલી કવિઓ તો ખૂબ સારા હશે, પણ આવી ખેલદિલી ક્યાં? આ દિગ્ગજો એમને દિગ્ગજો નથી મિત્રો, એટલે જે દિગ્ગજો છે કે પોતાની ખેલદિલી અને માણસાઈ માટે પણ એટલી જ ઊંચાઈ પર હતા. મુશાયરાને આપણે વધુ આગળ વધારીએ. હવે કોઈ ભાઈ, અચ્છા દેવાંગ ભાઈ આવો, દેવાંગ નાયક આવો પ્લીઝ. મહેરબાનીમાં જેની ન્યાય નથી એ પંક્તિ પરથી રચના કરી છે. સ્વર્ગ કે નર્ક જેવું ક્યાંય નથી, સ્વર્ગ કે નર્ક જેવું ક્યાંય નથી, એટલે તો જગતમાં ન્યાય નથી. શેર છે. આમ ઘેઘૂર વૃક્ષ છે ઈશ્વર, આમ ઘેઘૂર વૃક્ષ છે ઈશ્વર, આમ થોડી ઘણી એ છાંય નથી. કંઈક માળા હજી અધૂરા છે, કંઈક માળા હજી અધૂરા છે, આ તણખલાનો કો ઉપાય નથી. ભેટવામાં અહમ નડે છે દોસ્ત, ભેટવામાં અહમ નડે છે દોસ્ત, ફાંદ કઈ એમાં અંતરાય નથી. ભેટવામાં અહમ નડે છે દોસ્ત, ફાંદ કઈ એમાં અંતરાય નથી. છે નવી ભાષા ને જગત નવું છે, છે નવી ભાષા અને જગત નવું છે, તોય માણસ નવા જરાય નથી, તોય માણસ નવા જરાય નથી. અને છેલ્લું શેર છે.
રોજ ભીતર તનાવ વધતો જાય છે, રોજ ભીતર તનાવ વધતો જાય ને ઉપરથી કોઈ સહાય નથી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દેવાંગભાઈ. એક સમય હતો ત્યારે મક્તાનો શેર એ ગઝલ માટે લગભગ અનિવાર્ય ગણાતો હતો. સ્વાભાવિક છે કે અનિવાર્યતા પોતાની સાથે કૃતજ્ઞતા કે આયાસ લેતી જ આવે, પરંતુ મરીઝ આમાં પણ અપવાદ હતા. જો મરીઝના ઉત્કૃષ્ટ શેરોની યાદી બનાવવામાં આવે તો એમાં ઘણા બધા મક્તાના શેરોને સ્થાન આપવું પડે, એટલા અદ્ભુત મક્તાઓ મરીઝે સર્જ્યા છે. થોડાનો આસ્વાદ માણીએ આપણે કે કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ, કે કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ, પોતે ન દે બીજાની કને માંગવા ન દે. અને આ શેર જુઓ કે કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, કે કેવી મજાની પ્રેમની દીવાનગી હશે કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો. અને આ શેર જુઓ કે ના કહીને સહેજમાં છૂટી ગયા મરીઝ, કે ના કહીને સહેજમાં છૂટી ગયા મરીઝ, કરવી ન જોઈતી તે ઉતાવળ સવાલમાં. પણ આપણે દોરને આગળ વધારવામાં ઢીલાશ નથી રાખવી, સમયસર આપણે પૂરું કરવાનું છે. મિત્ર આવો, તમે શું નામ છે આપનું? મંથન દિશાકર. યસ, વેલકમ. આવો 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 મંથન દિશાકર, આવો. નમસ્તે. આમ તો નવોદિત છું જ. 15 વર્ષ પહેલા જયારે સુરત હું આવ્યો ત્યારે રસ્તામાં મને એક ભાઈએ પૂછ્યું હતું, મને એક જેવું યાદ છે પ્રસંગ પૂરેપૂરો, ક્યાં જાઓ છો? મેં ટૂંકમાં જવાબ આપેલો, મરીઝના ઘરે. આમ તો બે ગઝલ લખી છે પણ એક સંભળાવ. છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને, છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને, જો ભરો પારોડના પગલા દોસ્તો હસતા મને. છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને, જો ભરો પારોડના પગ દોસ્તો હસતા મને. તુલસીનો છોડ મારો આંગણે જ્યારે પૂજું, તુલસીનો છોડ જ્યારે આંગણે મારો પૂજું, કોણ જાણે કઈ નજરથી દેખતા દીવડા મને, કોણ જાણે કઈ નજરથી દેખતા દીવડા મને. શેર છે કાગળ કલમ ને દેખી દેખતા, સોરી, શેર છે કાગળ કલમ ને ભાવ પણ અદ્ભુત છે, શેર છે કાગળ કલમ ને ભાવ પણ અદ્ભુત છે. ક્યારનો શોધી રહ્યો મળતો નથી મતલા મને, ક્યારનો શોધી રહ્યો મળતો નથી મતલા મને. બે સબબ એ વાંક કાઢે, બે સબબ હું વિનું, બે સબબ એ વાંક કાઢે, બે સબબ હું વિનું, કઈ રીતે સંબંધ આવા પાલવે મને, કઈ રીતે સંબંધ આવા પાલવે સસ્તા મને. આપવા હો તો મને ગમતા દુઃખો તું આપજે, આપવા હો તો મને ગમતા દુઃખો તું આપજે, છે ઘણા એ સુખ એવા જે નથી ગમતા મને. આપવા હો તો મને ગમતા દુઃખો તું આપજે, છે ઘણા એ સુખ એવા જે નથી ગમતા મને. છેલ્લો શેર છે, રોજ હું તારા તરફની બારીઓ ખોલી રહું, રોજ હું તારા તરફની બારીઓ ખોલી રહું, ને લટકતા એટલા ઘેરી વળે પડદા મને, ને લટકતા એટલા ઘેરી વળે પડદા મને. નમસ્તે. આભાર મંથનભાઈ. કે ગઝલકાર તરીકે મરીઝને પ્રસિદ્ધિ અપાવવામાં એના પ્રેમ વિષયક શેરોનો પણ બહુ મોટો ફાળો છે. કઈ કેટલીય પેઢીઓએ પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે મરીઝના શેરોનો ઉપયોગ કર્યો હશે, અને એ રીતે જોઈએ તો હજારો પ્રેમીઓની દુઆ મરીઝને ખાતે જમા થઈ હશે. દિલીપભાઈ મોદી જે રીતે મૂછમાં મલકી રહ્યા છે એ જોતા એમ કહી શકાય કે ઉદ્ધવસિંહ ભાભીને પ્રપોઝ કરવા માટે એમણે પણ મરીઝના શેરોનો ઉપયોગ કર્યો હશે. હું આશા રાખું છું કે ત્યારે તો એ કરી નહીં જ હોય. તો થોડાક પ્રેમ વિષયક શેરોની પણ આપણે મજા લઈએ.
કે એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું? એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું? રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે, અને એકાદ હો તો એને છુપાવી શકું મરીઝ, કે એકાદ હો તો એને છુપાવી શકું મરીઝ, આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે, અને સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કે સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ના આવે, અને આ જો કે બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, કે બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવો. મિત્રો, આ શેર આપણે કેટલી હિન્દી સિનેમાનું દ્રશ્ય બની ગયું છે. તમે યશ ચોપરાની ફિલ્મો યાદ કરો તમે, કે એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય કે બસ ડેપો હોય, ખાસ કરીને વિદેશના લોકેશન પર, કે રાહુલ અગર વો તુજે પ્યાર કરતી હૈ તો પલટ કે દેખેગી, બધો આધાર છે એના જતી વેળાના જોવા ઉપર. એટલે મરીઝ સાહેબ કેટલો વખત પહેલા આ અદભુત શેર લખી ગયા છે તમે જુઓ, અને પછી કેટલીય ફિલ્મોમાં એ ચિત્રરૂપે આવ્યો છે. દોરને આપણે ફરી વધુ આગળ વધારીએ. કોઈ હવે કોઈ બાકી ખરા? હા તો આવો છોકરા. ચલો જલ્દી આવો પ્લીઝ. શું નામ છે દોસ્ત? હે, વિષ્ણુ કાપડિયા. ઓકે ફાઈન, વિષ્ણુભાઈ કાપડિયા આવો. કઈ ખાસ નથી લખ્યું, થોડું લખ્યું છે, મને નથી ખબર ગઝલ છે કે કવિતા. હસી ગયું વચ્ચે. ગયા હતા ત્યાં સુરતને આથમતો જોવા, ગયા હતા ત્યાં સુરતને આથમતો જોવા, પણ સુરતને અમાસની કઈ ખાસ ઓળખ નથી. રાહ જોઈ ગયો એ ચંદ્રના આથમવાની, રાહ જોઈ ગયો એ ચંદ્રના આથમવાની, પણ દસ્તાવેજોમાં આજે તેની કઈ ખાસ ઓળખ નથી. વારે વારે ગોતા ખાસો પ્રેમના જગમાં, તોય એને છોડવાની કઈ ખાસ કોશિશ નથી. વધતું ઓછું ઉમેરી લેશું, રહેતું સાથે કાયમ, આમ સમી જવાની કઈ ખાસ ખબર નથી. સમયને રસ છે ફક્ત વહી જવામાં, સમયને રસ છે ફક્ત વહી જવામાં, એને થોભેલા સંબંધોની કઈ ખાસ કાળજી નથી. ઓકે 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 દોસ્ત, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. દોરને વધુ આગળ વધારીએ. કે મિત્રો, એ બાબત ખરેખર આશ્ચર્યજનક છે કે માત્ર બે ચોપડીનો અભ્યાસ હોવા છતાં મરીઝે માનવ સ્વભાવની સ્વાર્થ, ઉદારતા, સોમાન, લાચારી, ઈચ્છા, વૈરાગ્ય, પીડા, દ્વિધા, કપટ જેવા તમામ પાસાઓમાં ઊંડું ચિંતન અને મનન પોતાની ગઝલોમાં રજૂ કર્યું છે. થોડા શેર જોઈએ આ વિષયના. કે આ દુનિયાના લોકો, આ દુનિયાની રીત કદી સાચા માણસને ફાવે નહીં, કે આ દુનિયાના લોકો, આ દુનિયાની રીત કદી સાચા માણસને ફાવે નહીં, જીવે તો કરે દાટવાની જ વાત, મરો તો દફન કરવા આવે ને. અને આ શહેરમાં રહેલો કટાક્ષ જુઓ, કે ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, કે ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોકો કેવા મિલનસાર હોય છે. અને આ પ્રસેદમાં પૈસાની ચમક શોધે છે, પ્રસેદમાં પૈસાની ચમક શોધે છે, હર ચીજમાં એક લાભની તક શોધે છે, આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ, આંસુમાં ગરીબોના નમક શોધે છે. તો આ મરીઝ છે. દોરને આપણે વધુ આગળ લઈ જઈએ. હું પ્રજ્ઞાબેન વશીને વિનંતી કરું કે તેઓ આવે અને પોતાની ગઝલ રજૂ કરે. પ્રજ્ઞાબેન વશી. જે આપેલી પંક્તિ હતી કે શંકા વધી જશે તો સમર્થન બની જશે, એના ઉપર લખી છે કે શંકા વધી જશે તો સમર્થન બની જશે, કે શંકા વધી જશે તો સમર્થન બની જશે, દ્રષ્ટાંત ધોબીનું જ સનાતન બની જશે.
કે દ્રષ્ટાંત ધોબીનું જ સનાતન બની જશે, ને છે પ્રેમ તો આ પ્રેમમાં બસ આટલું તું કર, કે છે પ્રેમ તો આ પ્રેમમાં બસ આટલું તું કર, લંબાવ હાથ તું જરી જીવન બની જશે, કે લંબાવ હાથ તું જરી જીવન બની જશે, ને આ હું પણાનો રાગ જો માથે ચડી જશે, કે આ હું પણાનો રાગ જો માથે ચડી જશે તો ધીમે રહી એ એક દી બંધન બની જશે, કે ધીમે રહી એ એક દી બંધન બની જશે, ને એકરાર પ્રેમનો થશે, કે એકરાર પ્રેમનો થશે એ ક્ષણનું શું કહું, એ ક્ષણનું શું કહું, એના ગુલાબી ગાલમાં ખંજન બની જશે, કે એના ગુલાબી ગાલમાં ખંજન બની જશે, ને નબળું છે મન તો ત્યાં પછી લાંબુ વિચારના, કે નબળું છે મન તો ત્યાં પછી લાંબુ વિચારના, એને વલોવા જતા મંથન બની જશે, કે એને વલોવા જતા મંથન બની જશે, ને છેલ્લો શેર છે કે ભીતર ઉઠેલ નાદની રટણા કરી તો જો, કે ભીતર ઉઠેલ નાદની રટણા કરી તો જો, એ કષ્ટ ભૂલવાનું સુખાસન બની જશે, એ કષ્ટ ભૂલવાનું સુખાસન બની જશે. એક રસ લઈ આવી છું કે દિલીપભાઈએ હુતોક્ષી ભાભીને પ્રપોઝ નહીં કર્યો, હુતોક્ષી ભાભીએ દિલીપભાઈને પ્રપોઝ કર્યો. તો એમણે મરીઝને વાંચ્યા છે. હા, ધન્યવાદ. આવર પ્રજ્ઞાને મરીજ જ લખ્યું છે ને કે શું છે 99 પેલું, એક ટકો જોઈએ, હા માત્ર પ્રેમમાં તો જોઈએ એક ટકો, 99% ખર્ચી ના કિંમતમાં, શું અત્યારે યાદ મરીજનું જ છે. અને એ જ રીતે સાવ ઓછું ભણે ભણતર હોવા છતાં મરીઝની ધર્મ આધ્યાત્મ અને ઈશ્વર વિશેની ફિલોસોફી પણ આપણા મોઢામાંથી વાહ અને કેવળ વાહ નીકળી પડે એટલી માર્મિક શૈલીમાં એમણે રજૂ કરી છે. થોડાક શેરો જોઈએ આપણે. એક તો જે આ પંક્તિ આપી છે એ શેર છે કે ન્યાયમાં મહેરબાની રાખે છે, ન્યાયમાં મહેરબાની રાખે છે, મહેરબાનીમાં જેની ન્યાય નથી. અને નિરાકાર ઈશ્વર જો સાકાર હોત તો આ શેર જુઓ, કે હોત એ પ્રત્યક્ષ તો પણ ઓ મરીઝ, કે હોત એ પ્રત્યક્ષ તો પણ ઓ મરીઝ, ક્યાં સુધી જોતે તમે કીર્તારને. અને આ અનોખી ફિલસોફી જુઓ, એ ન કહે તું ક્યાં નથી, લે હું કહું તું જ્યાં નથી. જોજો પકડ્યો આ શેર સાહેબ, કે એ ન કહે તું ક્યાં નથી, લે હું કહું તું જ્યાં નથી, મારી સમજમાં કા નથી, આવ સમજમાં આવ તું. મેં થોડાક અજાણા શેરો જાણી જોઈને પસંદ કર્યા છે મરીઝના, કે બહુ ઓછા જાણીતા શેરો છે. અને આ શેર જુઓ, કે રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ, કે રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ, બીજા બધા તો ઠીક છે આવ્યો નો ખુદા યાદ. અને આ તારે ના આપવું હો કશું તો સાફ વાત કર, કે તારે ના આપવું હો કશું તો સાફ વાત કર, માનું હું ક્યાં સુધી કે દુઆમાં અસર નથી. તો આ મરીઝ છે સાહેબ. સુરેશભાઈ વિરાણી આવે છે, સુરેશભાઈ વિરાણી આવે છે. ઓકે ઓકે, વિવેકભાઈ આપ આવશો પ્લીઝ, વેલકમ વિવેક ટેલર. મરીઝ શૂન્ય કે ગાલિબમાં નથી મળતી, મરીઝ શૂન્ય કે ગાલિબમાં નથી મળતી, સમયના દર્દની કોઈ દવા નથી મળતી. મરીઝ શૂન્ય કે ગાલિબમાં નથી મળતી, સમયના દર્દની કોઈ દવા નથી મળતી, કબૂલો કે ન કબૂલો છતાં નથી મળતી, કબૂલો કે ન કબૂલો છતાં નથી મળતી, ખરા ગુનાની ખરેખર સજા નથી મળતી. સલમાન ખાન સાથે સંબંધ નથી.
ખરા ગુનાની ખરેખર સજા નથી મળતી, ને સમયના સ્પર્શમાં લાગે છે સાચે દોષ કશો, સમયના સ્પર્શમાં લાગે છે સાચે દોષ કશો, એ સ્પર્શી લે પછી નિર્દોષતા નથી મળતી, એ સ્પર્શી લે પછી નિર્દોષતા નથી મળતી, ને પછી છો લાખ મથો જે ડૂબી ગયું એ ગયું, પછી છો લાખ મથો જે ડૂબી ગયું એ ગયું, મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી, મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી, ને અચાનક જ જો કોઈ રંગે હાથ ઝડપી લે, અચાનક જ જો કોઈ રંગે હાથ ઝડપી લે તો ઓન ધ સ્પોટ કોઈ વાર્તા નથી મળતી, અચાનક જ જો કોઈ રંગે હાથ ઝડપી લે તો ઓન ધ સ્પોટ કોઈ વાર્તા નથી મળતી, ને તારી આંગળીની ખુશ્બુની ગુલાબી અસર, એ તારી આંગળીની ખુશ્બુની ગુલાબી અસર હતી જે પત્રમાં વોટ્સએપમાં નથી મળતી, હતી જે પત્રમાં વોટ્સએપમાં નથી મળતી, ને છેલ્લો શેર છે, આ શૂન્યતાના નગર વચ્ચે મારી એકલતા, આ શૂન્યતાના નગર વચ્ચે મારી એકલતા થઈ ગઈ છે ખરી લાપતા નથી મળતી, થઈ ગઈ છે ખરી લાપતા નથી મળતી, મરીઝ શૂન્ય કે ગાલિબમાં નથી મળતી, સમયના દર્દની કોઈ દવા નથી મળતી. થેન્ક યુ. ખૂબ સુંદર વિવેકભાઈ, અને હવે હું વિનંતી કરું ગુણવંત ઠક્કરને કે તેઓ આવે અને પોતાની રચના રજૂ કરે. છોકરો બેઠો છે સામે, એ જરા મર્યાદા નડે એવું છે. ખુદની સાથે જ એનો ન્યાય નથી, આમ એ છે ને આમ ક્યાંય નથી, ને એ હવે મળવા આવતા નથી, કે એ હવે મળવા આવતા નથી, ને હૃદય છોડીને જતા નથી, કે એ હવે મળવા આવતા નથી, ને હૃદય છોડીને જતા નથી, ને સૌની થાપણ છે એની પાસે જમા, કે સૌની થાપણ છે એની પાસે જમા, એ જે આપે છે એ સહાય નથી, કે સૌની થાપણ છે એની પાસે જમા, એ જે આપે છે એ સહાય નથી, ને તું પ્રથમ જાણ એ કે દુનિયામાં, કે તું પ્રથમ જાણ એ કે દુનિયામાં કોના જીવનમાં અંતરાય નથી, કે તું પ્રથમ જાણ એ કે દુનિયામાં કોના જીવનમાં અંતરાય નથી, ને ચકચકિત તોય થઈ શકે છે પણ, કે ચકચકિત તોય થઈ શકે છે પણ જાતને તે ઘસી જરાય નથી, ને ચકચકિત તોય થઈ શકે છે પણ જાતને તે ઘસી જરાય નથી, ને શું ફરે છે મગજમાં રાય ભરી, કે શું ફરે છે મગજમાં રાય ભરી, આ જગતનો તું કોઈ રાય નથી, કે શું ફરે છે મગજમાં રાય ભરી, આ જગતનો તું કોઈ રાય નથી, ને સુખ મળ્યું એવું એક દારૂ કે સુખ મળ્યું એવું એક દારૂ કે દુઃખમાં ટકવાનો કઈ ઉપાય નથી, ખુદની સાથે જ એનો ન્યાય નથી, આમ એ છે ને આમ ક્યાંય નથી. હવે હું વિનંતી કરું કે મહેશભાઈ દાવડકર આવે અને પોતાની રચના રજૂ કરે. મહેશભાઈ દાવડકર. નમસ્કાર. ગઝલનો મતલબ છે કે માર્ગ એનો બહાર ક્યાંય નથી, કે માર્ગ એનો બહાર ક્યાંય નથી,
ખુદને મળવું સરળ જરાય નથી, કે માર્ગ એનો બહાર ક્યાંય નથી, ખુદને મળવું સરળ જરાય નથી, નિશ્ચય છે એ વસ્યા છે હૃદયમાં આવીને, કે વસ્યા છે હૃદયમાં આવીને આ હકીકત એ જાણતા નથી, કે એ વસ્યા છે હૃદયમાં આવીને આ હકીકત એ જાણતા નથી, નિશ્ચય છે આ હવા થાકી ગઈ ટકોરા દઈ, કે આ હવા થાકી ગઈ ટકોરા દઈ પણ એ બારી ઉગાડતા નથી, કે આ હવા થાકી ગઈ ટકોરા દઈ પણ એ બારી ઉઘાડતા નથી, ને શેર છે કે દૂર કરવી હો દૂરતાને તો, કે દૂર કરવી હો દૂરતાને તો આ પાસે બીજો ઉપાય નથી, કે દૂર કરવી હો દૂરતાને તો આ પાસે બીજો ઉપાય નથી, ને શેર છે કે જેના મનમાં નથી અહમના પહાડ એને મળવામાં અંતરાય નથી, કે જેના મનમાં નથી અહમના પહાડ એને મળવામાં અંતરાય નથી, ને શેર છે કે કોઈ અખબાર જેવું છે મન પણ, કે કોઈ અખબાર જેવું છે મન પણ એને તો કોઈ વાંચતા નથી, કે કોઈ અખબાર જેવું છે મન પણ એને તો કોઈ વાંચતા નથી, ને શેર છે છાંયડો દઈ તપ્યા કરે તો, કે છાંયડો દઈ તપ્યા કરે તો વૃક્ષને માથે કોઈ છાંય નથી, કે છાંયડો દઈ તપ્યા કરે તો વૃક્ષને માથે કોઈ છાંય નથી, ને અંતિમ શેર છે કે દોસ્ત ભીતરની હોય જ્યાં યાત્રા, કે દોસ્ત ભીતરની હોય જ્યાં યાત્રા ત્યાં ઉતાવળ કે હાય હાય નથી, કે દોસ્ત ભીતરની હોય જ્યાં યાત્રા ત્યાં ઉતાવળ કે હાય હાય નથી, માર્ગ એનો બહાર ક્યાંય નથી, ખુદને મળવું સરળ જરાય નથી. થેન્ક યુ. ખૂબ સુંદર મહેશભાઈ. મિત્રો, એવું કહેવાય છે કે મરીઝ સફળતા કે પ્રતિષ્ઠાના મામલે સાવ નિર્લેપ અને નિષ્પૃહ હતા. આવી કોઈ જ બાબતે તેઓ કદી અંજાય જ નહોતા, અને સાચા અર્થમાં તેઓ ફકીરી જીવન જીવ્યા. એમના આ સ્વભાવગત પાસા ઉપર ઉજાગર કરતા થોડાક શેરો જોઈએ આપણે એના, કે કુતૂહલ અને આનંદની દ્રષ્ટિ રાખ દુનિયા પર, કુતૂહલતા અને આનંદની દ્રષ્ટિ રાખ દુનિયા પર, પડે છે જેમ બાળકની નજર કોઈ તમાશા પર, કે કુતૂહલતા અને આનંદની દ્રષ્ટિ રાખ દુનિયા પર, પડે છે જેમ બાળકની નજર કોઈ તમાશા પર, અને ઉપરની છે ધમાલ મહત્તા કશી નથી, કે ઉપરની છે ધમાલ મહત્તા કશી નથી, જાણે કે બાદશાહની સવારી છે જિંદગી, અને કેવી મજાની ચીજ છે વ્યવહાર શૂન્યતા. ગૌરવ શેર, કે કેવી મજાની ચીજ છે વ્યવહાર શૂન્યતા, મરજી પડી છે તેમ ગુજારી છે જિંદગી. તો આ મરીજ છે. જનકભાઈ ને વિનંતી કરું કે તેઓ આવે અને પોતાની રચના રજૂ કરે. છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને, છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને, આખરે મંજિલ સુધી પહોંચીશ છે શ્રદ્ધા મને, છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને, આખરે મંજિલ સુધી પહોંચીશ છે શ્રદ્ધા મને, જીવવું મારા જ હાથોમાં છે એ સમજી ગયો, જીવવું મારા જ હાથોમાં છે એ સમજી ગયો, બસ પછી માણસ થવાની માત્ર છે પરવા મને, જીવવું મારા જ હાથોમાં છે એ સમજી ગયો, બસ પછી માણસ થવાની માત્ર છે પરવા મને, સૌ ચહેરા કાઢવાનું આમ તો અઘરું હતું, સૌ ચહેરા કાઢવાનું આમ તો અઘરું હતું જિંદગીમાં, પણ પછી ના માણસો નડતા મને, જીવવાનું લાંબુ છે એવું હવે નક્કી થયું,
જીવવાનું લાંબુ છે એવું હવે નક્કી થયું. આંખ સામે આવતા સૌ લાગે છે હસતા મને. જીવવાનું લાંબુ છે એવું હવે નક્કી થયું. આંખ સામે આવતા સૌ લાગે છે હસતા મને. કંટકો પર ચાલવાનું શીખી લીધું અને કંટકો વચ્ચે મળ્યા જળના મધુર ગાતા મને. છોડી દીધી સૌ ફિકર ચિંતા જનક તારા શિરે. જનક એટલે હું જનક નહીં. છોડી દીધી સૌ ફિકર ચિંતા જનક તારા શિરે. લો મળ્યા છે બાળકો આનંદથી રમતા મને. છોડી દીધી સૌ ફિકર ચિંતા જનક તારા શિરે. લો મળ્યા છે બાળકો આનંદથી રમતા મને. છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને. આખરે મંજિલ સુધી પહોંચી છે સત્તા મને. આભાર. થેન્ક યુ જનકભાઈ. મરીઝ એક ગોડ ગિફ્ટેડ કવિ હતા. એને એક નાનકડો કિસ્સો મારે કહેવો છે. મરીઝને પોતાનું કવન સંભળાવવા, રચનાઓ સંભળાવતા મુંબઈમાંથી ઘણા કવિઓ એમના ઘરે જતા હતા. મારા એક કઝિન છે બોમ્બે, લલિત વર્મા, આજે પણ ભારતીય વિદ્યાભવનમાં છે. એમનો પહેલો સંગ્રહ બહાર પાડવાનો હતો તો મરીઝને પહેલાં ગઝલો સંભળાવવા ગયા ઘરે. મરીઝ એમને જાણતા હતા તો એમણે કહ્યું કે મરીઝ સાહેબ, હું આપને ગઝલો સંભળાવવા આવ્યો, મારે સંગ્રહ બહાર પાડવો છે, કોઈ ઇસલા હોય તો. તે કે પીવડાવવાનો છે એટલે 2 રૂપિયા. તરત કાઢીને ખબર જ હતી આ કે પહેલાં પીવડાવ્યું કે પછી હું સાંભળીશ એમ કે એ કાર્યક્રમ પતી ગયો. પછી ચાલુ કરી એમણે એક પછી એક ગઝલ, અને એમાં એક પંક્તિ આવી કે વ્યક્તિત્વ છે રંગીન, હું પૂરો સફેદ છું. અધૂરી ગઝલ હતી અને એ અટકી ગયા. કેમ અટકી ગયો લલિત? એમ કે કે મરીઝ સાહેબ, આનો યોગ્ય કોઈ મિશ્રો જ નથી મળતો મને, કે વર્ષોથી મારે આમને પડી છે ને આ ગઝલ અધૂરી છે. તો મરીઝ સાહેબે પોતાની આંખો બંધ કરી અને થોડી જ ક્ષણોમાં આંખો ખોલી અને આસમાન સામે જોયું. લે લલિત, તારો શેર તો થઈ ગયો. એમ કે શું વાત કરો છો મરીઝ સાહેબ? તે કે હા, કે સંધ્યા અને ગગનનું મિલન થઈ ગયું લલિત. જો સીધું આવે, વર્ષોની પંક્તિ પડી હતી એમની પાસે કે સંધ્યા અને ગગનનું મિલન થઈ ગયું લલિત. વ્યક્તિત્વ છે રંગીન, હું પૂરો સફેદ છું. તો આ મરીઝ કે શીઘ્ર કવિતા, એટલે કેટલા ગોડ ગિફ્ટેડ હતા ને, ફાટ ફાટ થતા હતા સર્જકતાથી જે કવિ. આવો કવિ દુર્લભ કવિ, આપણી ગુજરાતીનું ખરેખર ગૌરવ છે કે આવો દુર્લભ કવિ આપણી ભાષામાં જે થયો. અને મારું તો એ સદભાગ્ય, હું ફરી કહું છું કે મને એકવાર તો એકવાર પણ એનો વનમેન શો જે સાંભળવાનો મળ્યો એને હું મારું ખરેખર સદભાગ્ય માનું છું. આપણે દોરમાં આગળ વધીએ, નવા કવિને બોલાવીએ. આપણે ગૌરાંગ ઠાકરને વિનંતી કરું કે તેઓ આવે અને પોતાની રચના રજૂ કરે. ગૌરાંગ ઠાકર. સુમાર આવી છે એના ઉપર જુઓ શ્રદ્ધા મને. બેસુમાર આવી છે એના પર જુઓ શ્રદ્ધા મને. ત્યારથી ગમતા નથી મારા જ પડછાયા મને. બેસુમાર આવી છે એના પર જુઓ શ્રદ્ધા મને. ત્યારથી ગમતા નથી મારા જ પડછાયા મને. ને એ હદે વળગી પડ્યા છે સૂર્યના તડકા મને. એ હદે વળગી પડ્યા છે સૂર્યના તડકા મને. ઝાંઝવું સમજે છે રસ્તે ચાલવા વાળા મને. એ હદે વળગી પડ્યા છે સૂર્યના તડકા મને. ઝાંઝવું સમજે છે રસ્તે ચાલવા વાળા મને. ને દૂરનો દેખી શકું છું, પાસેનો વાંચું છું પણ. દૂરનો દેખી શકું છું, પાસેનો વાંચું છું પણ. જોઈએ છે દોસ્ત ભીતર ભાળવા ચશ્મા મને. દૂરનો દેખી શકું છું, પાસેનો વાંચું છું પણ. જોઈએ છે દોસ્ત ભીતર ભાળવા ચશ્મા મને.
ને તું મને મોટો કરે હું રાહ એની જોઉં છું, તું મને મોટો કરે હું રાહ એની જોઉં છું, હા નહીં તો રોજ મળવા આવે છે મોકા મને, તું મને મોટો કરે હું રાહ એની જોઉં છું, હા નહીં તો રોજ મળવા આવે છે મોકા મને, ને આ તમે ને હું મળી ને આપણે જ્યારે થયા, આ તમે ને હું મળી આપણે જ્યારે થયા ત્યારથી બસ હું પણાના આવે છે હુમલા મને, આ તમે ને હું મળી ને આપણે જ્યારે થયા ત્યારથી બસ હું પણાના આવે છે હુમલા મને, ને મારી મારાથી જ સ્પર્ધા હોય તો હું ભાગ લઉં, મારી મારાથી જ સ્પર્ધા હોય તો હું ભાગ લઉં, બાકી તો બસ ના કહે છે મારી શાયરતા મને, મારી મારાથી જ સ્પર્ધા હોય તો હું ભાગ લઉં, બાકી તો બસ ના કહે છે મારી શાયરતા મને, ને રોજ 108 મણકામાં જીવ્યો તો જિંદગી, રોજ 108 મણકામાં જીવ્યો તો જિંદગી, છેવટે લઈ ગઈ છે 108 માં દુનિયા મને, સુરત નું ગૌરવ આપણા ગૌરાંગ ઠાકર. પંકજ વખારી આવ્યા છે, આવો પ્લીઝ આપની ગઝલ લઈને આવો. બીજા કોઈ પાછળથી આવ્યા હોય ને જરા નામ હોય તો મને જણાવજો ભાઈ. હા હરીશભાઈ તો આવે છે, મને જોયા મેં તો આવે. પંકજ વખારિયા. આમ તો આ તાજી નથી ગઝલ, સંગ્રહમાં પણ છપાઈ ચૂકેલી છે, પણ મરીઝની પંક્તિ પરથી જ છે કે મહેરબાનીમાં જેની ન્યાય નથી, તું જ છે કઈ જ, તું જ સિવાય નથી, તું જ છે કઈ જ, તું જ સિવાય નથી, કહેવું આ સાવ હું વિનાય નથી, તું જ છે કઈ જ, તું જ સિવાય નથી, કહેવું આ સાવ હું વિનાય નથી, ને આ બધી અડચણો ખરું જોતા, આ બધી અડચણો ખરું જોતા લાંબુ અંતર છે અંતરાય નથી, આ બધી અડચણો ખરું જોતા લાંબુ અંતર છે અંતરાય નથી, શે છે કે દ્રશ્યનું ફોલ્લું ફોડવા માટે, દ્રશ્યનું ફોલ્લું ફોડવા માટે આંખ મીચ્યા વિના ઉપાય નથી, માત્ર બદલાય અહીંયા પાત્ર જરા, માત્ર બદલાય અહીંયા પાત્ર જરા, વિશ્વના મંચથી વિદાય નથી, વિશ્વના મંચથી વિદાય નથી. છેલ્લો શેર જ્યાં બારીક છે કે શબ્દ જંપ્યા ને દ્રશ્ય અસ્ત થયા, શબ્દ જંપ્યા ને દ્રશ્ય અસ્ત થયા, ઓમ છે બસ નમઃ શિવાય નથી, ઓમ છે બસ નમઃ શિવાય નથી. આભાર પંકજ. મરીઝના થોડા મરણ વિષય શેરો અને એનું ચિંતન પણ આપણે માણી લઈએ. સર કે મોત વેળાની આ અયાશી નથી ગમતી મરીઝ, મોત વેળાની આ અયાશી નથી ગમતી મરીઝ, હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરું, ને દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે, અને થઈ ગયો એકાંત પૂરવો મરીશ, કે થઈ ગયો એકાંત પૂરવો મરીશ, અંતકાળે લોક ભેગા થઈ ગયા. હું બકુલેશભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને પોતાની રચના રજૂ કરે. બકુલેશભાઈ દેસાઈ.
ગઝલના બે મતલા છે. બીજા મતલાની અંદર ગીરળ લગાડેલી છે. પ્રથમ મતલો છે કે મત મતાંતર કોણ ચર્ચે છે એ આશંકા મને, મત મતાંતર કોણ ચર્ચે છે એ આશંકા મને, બંધ હોઠોના વિવેચનની નથી પરવા મને. મત મતાંતર કોણ ચર્ચે છે એ આશંકા મને, બંધ હોઠોના વિવેચનની નથી પરવા મને, અને છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને. છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને, સંકટોની સાંકળો તૂટી જશે શ્રદ્ધા મને. અને એની ચંચળતાની સામે મૌન બસ હથિયાર છે. એની ચંચળતાની સામે મૌન બસ હથિયાર છે. એ અગર ગંભીર, એ અગર ગંભીર તો શું, એની ચિંતા છે મને. એની ચંચળતાની સામે મૌન બસ હથિયાર છે. એ અગર ગંભીર તો શું, એની ચિંતા છે મને. અને કોઈની પણ આંગળી પકડું નહીં, સૌ જાણતા. કોઈની પણ આંગળી પકડું નહીં, સૌ જાણતા. દીઉગે દીઉગે ને રોજના પડકારતા રસ્તા મને. અને કેમ શેર છે, કેમ શી રીતે વળી ક્યારે ને કોનો વાંક છે, કેમ શી રીતે વળી ક્યારે ને કોનો વાંક છે. શોરગુલ નાહક થતો બહેરાશની ઈચ્છા મને, કેમ શી રીતે વળી ક્યારે ને કોનો વાંક છે. શોરગુલ નાહક થતો બહેરાશની ઈચ્છા મને. અને ગજ તસુ તોલા કે એકર, છંદ શબ્દોનું ગણિત. ગજ તસુ તોલા કે એકર, છંદ શબ્દોનું ગણિત. માપ પટ્ટી કે સ્વજન, હમ ભાવતી દુનિયા મને. ગજ તસુ તોલા કે એકર, છંદ શબ્દોનું ગણિત. માપ પટ્ટી કે સ્વજન, હમ ભાવતી દુનિયા મને. અને ચલો શેર છે કે પ્રેમ છે, પ્રેમાળ ભાષા પ્રેમ છે, પ્રેમાળ ભાષા પણ મળી અફસોસ છે. પ્રેમ છે, પ્રેમાળ ભાષા પણ મળી અફસોસ છે. પ્રેમના સંવાદ વચ્ચે બહુ મળે ચશ્મા મને. પ્રેમ છે, પ્રેમાળ ભાષા પણ મળી અફસોસ છે. પ્રેમના સંવાદ વચ્ચે બહુ નડે ચશ્મા મને. છૂટવા માટે હજી દેખાય છે. ખૂબ ખૂબ આભાર બકુલેશભાઈ. મરીઝ વિશે તો જેટલું બોલીએ અને જેટલા શેરો બોલીએ એટલા ઓછા છે. સમય પણ થવા આવે છે અને રવિન્દ્રભાઈ પણ પોતાનું વક્તવ્ય આપવાના છે. હું હરીશભાઈ ઠક્કરને વિનંતી કરું કે તેઓ આવે અને પોતાની ગઝલ રજૂ કરે. હરીશભાઈ ઠક્કર. ગઝલનો મતલા છે કે ક્યારેય જો અસહ્ય આ જીવન બની જશે, ક્યારેય જો અસહ્ય આ જીવન બની જશે, તારી ગઝલના શેર રસાયન બની જશે. તારી ગઝલના શેર રસાયન બની જશે. શેર છે કે ત્યારે તો નહોતી કલ્પના જ્યારે સહન કર્યા, ત્યારે તો નહોતી કલ્પના જ્યારે સહન કર્યા, સંતાપના એ કારણો સાંત્વન બની જશે. સંતાપના એ કારણો સાંત્વન બની જશે. ને આ બીજને તું ભૂમિમાં ભંડારીને તો જો, આ બીજને તું ભૂમિમાં ભંડારીને તો જો, રંગીન પર્ણ પુષ્પથી રોશન બની જશે.
ને શેર છે કે તડકો હવા ફૂલો નદી આકાશ પહાડને તડકો હવા ફૂલો નદી આકાશ પહાડને ઈશ્વર ગણી નિહાળજો દર્શન બની જશે ઈશ્વર ગણી નિહાળજો દર્શન બની જશે ને છેલ્લો શેર છે કે ચિંતા ભવિષ્યની અને યાદો અતીતની છૂટે પછી સુમન સમૂહ આ મન બની જશે ક્યારેય જો અસહ્ય આ જીવન બની જશે તારી ગઝલનો શેર રસાયન બની જશે આભાર હરીશભાઈ પ્રેમ વિષયક શેરોમાં તો મરીઝની તોલે કોઈ ના આવી શકે મિત્રો એના પ્રેમ વિષયક શેરો એ જ એને અમર કરી દીધો છે આ એક શેર જુઓ કે મોહબ્બતની આ અંતિમ હદ છે મરીઝ કે મોહબ્બતની આ અંતિમ હદ છે મરીઝ મને મારી પ્રેમાળ મા યાદ આવી હવે આ મરીઝ જ લખી શકે સાહેબ અને આ વ્યાખ્યા મરીઝ જ કરી શકે બીજા કોઈનું ગજું નથી આ વ્યાખ્યા કરવાની છે ક્યાં મોહબ્બત ને ક્યાં માં જે આખો વિષય છે એટલે આપણે એના વિશે નાનું વિશ્લેષણ જ ન થઈ શકે કાર્યક્રમમાં આગળ વધી આપણે હવે કોઈ બીજા કોઈ બાકી છે બીજા કોઈ કોણ કિરણભાઈ તો છે એ તો ખબર છે કિરણભાઈ ને દિલીપભાઈ એ તો મને ખ્યાલ એ સિવાયના કોઈ તો કિરણભાઈ આવો કિરણસિંહ ચૌહાણ ને વિનંતી કરું કે તેઓ આવે મેં કોઈ બીજા નામો રહી જતા હોય તો પહેલા આવો વેલકમ કે કાયા તો ક્યારે કાળનું ભોજન બની જશે કાયા તો ક્યારે કાળનું ભોજન બની જશે મીઠા સ્મરણ ઉછેરશું ઉપવન બની જશે કાયા તો ક્યારે કાળનું ભોજન બની જશે મીઠા સ્મરણ ઉછેરશું ઉપવન બની જશે ને શ્વાસોને રોમ રોમમાં પહોંચાડવા પડે શ્વાસોને રોમ રોમમાં પહોંચાડવા પડે નહીતર એ માત્ર છાતીનું કંપન બની જશે શ્વાસોને રોમ રોમમાં પહોંચાડવા પડે નહીતર એ માત્ર છાતીનું કંપન બની જશે ને નોતી ખબર કે ચાહવા જેવા આ લોક પણ નોતી ખબર કે ચાહવા જેવા આ લોક પણ પૂજી શકાય એટલા પાવન બની જશે નોતી ખબર કે ચાહવા જેવા આ લોક પણ પૂજી શકાય એટલા પાવન બની જશે ને તારો આ દ્રષ્ટિપાત પાત જો કૃપા ગણાય તો તારો આ દ્રષ્ટિપાત જો કૃપા ગણાય તો હું જો સ્મરું તને તો એ વંદન બની જશે ને ઈચ્છાના સર્પ એ પછી જો ઘર કરી જશે ઈચ્છાના સર્પ એ પછી તો ઘર કરી જશે તમને અડીશ તો જાત આ ચંદન બની જશે કે ઈચ્છાના સર્પ એ પછી તો ઘર કરી જશે તમને અડીશ તો જાત આ ચંદન બની જશે ને એનાથી કેવી રીતે પછી મુક્ત થઈ શકીશ એનાથી કેવી રીતે પછી મુક્ત થઈ શકીશ મુક્તિની ચાહના જ જો બંધન બની જશે એનાથી કેવી રીતે પછી મુક્ત થઈ શકીશ મુક્તિની ચાહના જ જો બંધન બની જશે કાયા તો ક્યારે કાળનું ભોજન બની જશે મીઠા સ્મરણ ઉછેરશું ઉપવન બની જશે ખૂબ ખૂબ આભાર કિરણભાઈ ગુજરાતી ગઝલના આપણા સુરતનો ગઢ સાચવનારા બે હોનહાર કવિઓ કિરણસિંહ ચૌહાણ અને ગૌરાંગ ઠાકર હવે હું વિનંતી કરું દિલીપભાઈ મોદીને કે તેઓ આવે અને પોતાની પ્રેમ વિષયક ગઝલ રજૂ કરે દિલીપભાઈ મોદી ના મને ખબર જ છે કે તમે એ જ લખી હશે ગઝલ છે કે બસ હિસાબોમાં ડૂબેલી લાગતી દુનિયા મને બસ હિસાબોમાં ડૂબેલી લાગતી દુનિયા મને આવડે નહીં બાદ બાકી હો કે સરવાળા મને બસ હિસાબોમાં ડૂબેલી લાગતી દુનિયા મને આવડે નહીં બાદ બાકી હો કે સરવાળા મને ને હે સમય તે તોડી નાખ્યો આજનો વર્ષો જૂનો હે સમય તે તોડી નાખ્યો આજનો વર્ષો જૂનો
લોહી વિના સૌ કરે છે કાચના ટુકડા મને, બંધનોની ચાલ ચલગત હો ભલે સારી નહીં, બંધનોની ચાલ ચલગત હો ભલે સારી નહીં, છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને. શીર્ષક જળ વિશે ખોટો પડ્યો ખુદનો ભરોસો જાણું છું, જળ વિશે ખોટો પડ્યો ખુદનો ભરોસો જાણું છું, ભીંજવી શકતા નથી લો સેંકડો દરિયા મને. કે જળ વિશે ખોટો પડ્યો ખુદનો ભરોસો જાણું છું, ભીંજવી શકતા નથી લો સેંકડો દરિયા મને, ને કોઈ ચોક્કસ વાત અથવા દ્રઢ નિર્ણય જોઈએ, કોઈ ચોક્કસ વાત અથવા દ્રઢ નિર્ણય જોઈએ, બિનજરૂરી કોઈ પણ ગમતી નથી ચર્ચા મને, બિનજરૂરી કોઈ પણ ગમતી નથી ચર્ચા મને, ને ભાઈચારો ક્યાં ગયો, ભાઈચારો ક્યાં ગયો આ દુશ્મની આ વેરભાવ, ભાઈચારો ક્યાં ગયો આ દુશ્મની આ વેરભાવ, સરહદે દેખાય છે કઈ લાશના ઢગલા મને. અંતિમ શેર છે કે શ્વાસ ચાલે છે હૃદય ધબકે છે તેની ના નથી, શ્વાસ ચાલે છે હૃદય ધબકે છે તેની ના નથી, હું ખરેખર જીવું છું કે કેમ ઓ શંકા મને. શ્વાસ ચાલે છે હૃદય ધબકે છે તેની ના નથી, હું ખરેખર જીવું છું કે કેમ ઓ શંકા મને, ને બસ હિસાબોમાં ડૂબેલી લાગતી દુનિયા મને, આવડે નહીં બાદ બાકી હો કે સરવાળા મને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. ડોક્ટર મુકેશ જોશીની એક રચના આવી છે, એના એક બે શેર બોલું. કે ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી, ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શકતી, ઘણી ઈચ્છા એવી છે જે સપના થઈ નથી શકતી, ને તમે મારી સમક્ષ આવીને કોશિશ તો કરી જોજો, પરિસો થઈ ગયો છું જેની છલના થઈ નથી શકતી, ને તમારા આવવાથી તો બધું પામી શકાયું છે, સલુણી હો ભલે સંધ્યા એ સજ્ઞા થઈ નથી શકતી. તો આપણે મુશાયરાના અંતિમ પડાવ પર આવી પહોંચ્યા છીએ. હું રવિન્દ્રભાઈ પારેખને વિનંતી કરું કે તેઓ આવે, એ પહેલા પોતાની રચના અને પોતાનું પછી વક્તવ્ય આપે. રવિન્દ્રભાઈ પારેખ. તું જો હૃદયનું ક્યાંકથી સ્પંદન બની જશે, તું જો હૃદયનું ક્યાંકથી સ્પંદન બની જશે, તો શક્ય છે કે તું પછી સર્જન બની જશે. તું જો હૃદયનું ક્યાંકથી સ્પંદન બની જશે, તો શક્ય છે કે તું પછી સર્જન બની જશે, ને મારી બધી જ વાત તું સાંભળ નજીકથી, મારી બધી જ વાત તું સાંભળ નજીકથી, સેજે જશે જો દૂર નિવેદન બની જશે, મારી બધી જ વાત તું સાંભળ નજીકથી, સેજે જશે જો દૂર નિવેદન બની જશે, ને દ્વારોની જેમ હું જો તને બંધ ના કરું, દ્વારોની જેમ હું જો તને બંધ ના કરું, તો કોઈને તું પછી દર્શન બની જશે. દ્વારોની જેમ હું જો તને બંધ ના કરું, તો કોઈને તું પછી દર્શન બની જશે, ને મુક્તિનો માર્ગ જાણી, મુક્તિનો માર્ગ જાણી કરીને જ તું સ્વીકાર, મુક્તિનો માર્ગ જાણી કરીને જ તું સ્વીકાર, પાછા ન આવું પછી બંધન બની જશે. કે મુક્તિનો માર્ગ જાણી કરીને જ તું સ્વીકાર, કે પાછા ન આવું પછી બંધન બની જશે, ને અજવાસ ના હો એ રીતે ભડકો ન દે મને, અજવાસ ના હો એ રીતે ભડકો ન દે મને,
બળવું જ મારું તે પછી જીવન બની જશે, કે અજવાસ ના હો એ રીતે બળકો ન દે મને, કે બળવું જ મારું તે પછી જીવન બની જશે, ને રાખી શકે તો રાખ તું મિલકત ગણી અભાવ, રાખી શકે તો રાખ તું મિલકત ગણી અભાવ, એને જો વેચશે તો તું નિર્જન બની જશે, રાખી શકે તો રાખ તું મિલકત ગણી અભાવ, એને જો વેચશે તો તું નિર્જન બની જશે. ને છેલ્લો શેર છે કે મરવાનું મારે આમ જો રોજ જ થતું હોત તો, મરવાનું મારે આમ જો રોજ જ થતું હોત તો મૃત્યુનું ના જવું, મરવાનું મારે આમ જો રોજ જ થતું હોત તો મૃત્યુનું ના જવું જ પ્રયોજન બની જશે. મરવાનું મારે આમ જો રોજ જ થતું હોત તો મૃત્યુનું ના જવું જ પ્રયોજન બની જશે, ને તું જો હૃદયનું ક્યાંકથી સ્પંદન બની જશે તો શક્ય છે કે તું પછી સર્જન બની જશે. મરીઝ વિશે વાત કરવાની એવું ધરકે મને કહ્યું હતું. બહુ ઘણી બધી વિગતો આપણે જાણીએ છીએ એટલે બધા હું બહુ નહીં જાઉં, પણ એક બાળક સુરતમાં જન્મ, 66 વર્ષની જિંદગી, ફેબ્રુઆરીમાં 1970માં જન્મ, ને આ શતાબ્દીનું વર્ષ. જન્મથી જ તાળે ગરીબી લઈને જ અવતરવાનું થયેલું. ગરીબી અને એમાં પાછું વ્યસન ભેગા થયા, એટલે દાંત વળવામાં કંઈ બાકી ના રહે. તમામ દુર્દશાની સાથે જાણે કે જીવવાનું હતું, એ રીતે મરીઝે જીવવાનું શરૂ કર્યું. 14 વર્ષની ઉંમરે લખ્યું, અને પછી તો મુંબઈ રહેવાનું થયું. પૈસા અને પૈસાની તંગી એટલી બધી કે ગઝલ લખી આપવી પડતી. એક તબીબને આખો સંગ્રહ 2000 રૂપિયામાં વેચી મારેલો, 2000 રૂપિયામાં આખો સંગ્રહ આ મરીઝનો એણે વેચેલો. 10-10 રૂપિયામાં, 5-5 રૂપિયામાં ગઝલો વેચી છે. એટલે વિચાર કરીએ કે આજે આ બધું ભેગું થાય તો મરીઝ ક્યાં જઈને પહોંચે. એટલા બધા એ ભાગ પડાવ્યો એનામાં, અને ઓળકાર પણ ખાધો નથી. તો એક એવો માણસ કે જે દંતકથા જેવું જીવન જીવ્યું છે, ફિલ્મી જીવન જાણે કે તમે ફિલ્મમાં જ માની શકો, બાકી જીવન આવી રીતે જીવવું એ આપણને બહુ શક્ય લાગતું નથી. આ સંગ્રહને બધું બીજાને લખી આપ્યો તો કોઈ કે ગમત કરીને મરીઝને પૂછ્યું પણ ખરું કે આ તમે સંગ્રહ લખી આપ્યો તો એમાં એ તબીબનું એ ડૉક્ટરનું કંઈ જ નથી. તો કે છે ને, એને 2 બાળકો છે. આ કે માર્મિકતા, વેધકતા, અને કંઈ એની ઉંમર ઉજવવાની થઈ મુંબઈમાં, પૈસા વૈસા થેલી આપવી એવું નક્કી થયું, પૈસા વૈસા ભેગા થયા, અને આ બેફિકર માણસ, પૈસા એના સુધી પહોંચે જ નહીં, વચ્ચે જ કોઈકે જમી લીધા, અને કોઈકે કહ્યું મરીઝને કે તમારા પૈસા શું થયું, જવા દે ને, મારા પીવાના પૈસા ખાઈ ગયા. પીવાના પૈસા એટલે આમ એનો અર્થ સંકેત તો તમે પકડાય, પૈસા ખવાઈ જાય પણ આ તો પીવાના હતા એ ખવાઈ જાય. મરીઝને વિશે વિચારીએ ત્યારે એવું લાગે કે સદા રીતના કોઈ પણ સર્જકને એની શરૂઆત હોય, પછી અથડાઈ કૂટાઈને માણસ શીખે અને એક પછી એક ઊંચાઈ પર પહોંચે,
એ પછી ધીરે ધીરે કરતા માણસ ડાઉન થતો જાય, આ નકશામાંથી ધીરે ધીરે બાદ થતો જાય. પછી કંઈ પુસ્તક થતું હોય તેમાંથી પછી પ્રકરણમાં આવે, પ્રકરણમાંથી પછી પેરેગ્રાફમાં આવે, એ પેરેગ્રાફમાંથી પછી ફૂટનોટ પર આવી જાય. તો આ રીતના માણસ ધીરે ધીરે ઓછો થતો જાય છે. મરીઝનું એવું છે કે એને ઉદય નથી, એનો સૂર્યોદય થયો જ નથી, એને અસ્ત નથી, એને સૂર્યાસ્ત નથી, કેવળ મધ્યાહ્ન છે. એને ક્યાંથી શરૂ કરવાનું જ નહોતું, શરૂ થયેલો હતો, એને ક્યાંક પૂરા થવાનું નહોતું. સ્વયં સંપૂર્ણ એક સૂર્ય જે આથમે પણ નહીં, જે ઉગે પણ નહીં, અને જે હોય સતત હોય. એટલે આ એક જ કવિ ગુજરાતીમાં ગઝલકાર તરીકે મને એવો દેખાય છે કે જેને ઉદય અને અસ્ત નથી, મધ્યાહ્ન છે. અને મારે જો ગુજરાતી કવિતામાંથી ગઝલમાંથી કોઈ એક જ ગઝલકારને બચાવવાનો હોય તો હું મરીઝને બચાવું. બીજા ઉત્તમ છે, મનોજ કઢેરિયાને બીજા આદિલ મનસુખને બધા ઘણા બધા છે. આ બધા શીખ્યા છે, પેલો શીખેલો તૈયાર માણસ છે. એને કશું કંઈ કરવાની જરૂર નથી, એને કંઈ ગિલીટ કરવાની જરૂર નથી, જે છે જેવો છે તેવો જ એ દેખાય છે. એટલે એક આવો માણસ કે જે પોતાનામાં પૂર્ણ છે અને જુઓ કે આખી જિંદગી અધુરૂપમાં ગઈ છે, જે સ્વયં સંપૂર્ણ છે તે કેટલી બધી રીતે અધૂરો છે. જીવને એને અધૂરો રાખ્યો ને ગઝલે એને સંપૂર્ણ કર્યો. જીવનની બધી અધૂરો ગઝલમાં પૂરી થઈ. અને એટલા બધા શેર એવા છે કે જે તમે એકથી વધારે વખત સાંભળો, વિચારો, અને પછી પણ એના અર્થો નીકળતા જાય. ઇન્ટરપ્રિટેશન સૌથી વધારે જો કોઈ કવિમાં દેખાતું હોય ગઝલકારમાં તો માત્ર મરીઝમાં છે, જેનો અર્થઘટન તમે એકથી વધારે અર્થ સમજી શકો, તારવી શકો, કાઢી શકો. અને કેટલા બધા શેર એવા છે કે જેને તમે જુઓ તો એક તબક્કે એમ લાગે કે આ એક અર્થ જુદો છે, થોડી વાર પછી વાંચો વિચારો તો બીજો કોઈ અર્થ દેખાય, બીજો કોઈ છેડો દેખાય. હું અત્યારે માત્ર એના થોડાક ઈશ્વર વિશેના શેર છે એનો આસ્વાદ કરાવ, પછી મારી વાત પૂરી કરીશ. એક શેર છે, જે કઈ ખામી હજી મારી નાસ્તિકતામાં, ખામી પડશે નાસ્તિકતામાં, આસ્તિકતામાં નથી, કઈ ઉલટું અવળું જ કરવું છે, કંઈક ખામી હજી મારી નાસ્તિકતામાં. કઈ રીતે ખામી છે? મરીઝ યાદ હજી છે ખુદાનું નામ મને, હું હજી નાસ્તિક થયો નથી, કારણ કે હજી ભગવાનનું, ઈશ્વરનું, અલ્લાહનું નામ મને યાદ છે. ભૂલાઈ જવો જોઈતો હતો પણ એ સતત મને યાદ છે, એટલે હજી હું પૂરો નાસ્તિક થયો નથી. બીજો એક શેર છે કે તો એ ખબર પડે તો મજા કેટલી પડે, જો એ ખબર પડે તો મજા કેટલી પડે. ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે? વિચારો ને, એના જે અર્થ એક કાંકરી નાખો ને તરંગો વિસ્તરતા વિસ્તરતા તળાવને પણ પાર જાય, કે જો એ ખબર પડે તો મજા કેટલી પડે. જો આપણને ખબર પડી જાય કે ઈશ્વર પક્ષપાતી છે, આની તરફેણ કરનારો છે, તો તમે ઈશ્વરને માનવામાં ભેદ કરવા માંડશો. ભાઈ એ તરફદાર છે જ, ઈશ્વર તરફદારી કરે જ છે, કોની કરે છે આટલું નથી કહેતો. કે છે કે જો એ ખબર પડે તો મજા કેટલી પડે, ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. ને આ એક તો શેર તો કયો પણ જસ્ટ કહી જાઉં કે કેવો ખુદા મળ્યો છે,
ભલા શું કહું મરીશ, કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીશ. આપણને એમ કહેવામાં સતત નાનપણથી કહેવામાં આવે કે ભગવાન પાસે માગો, ભગવાન પાસે માગો, જે કંઈ જોઈતું તો ભગવાન પાસે માગો. શું થાય છે માગવાનું, કે કેવો મળ્યો, કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીશ. પોતે ન દે બીજાની કને માંગવાનું દે. આજે લાચારી, બે જણા બે પક્ષની જે લાચારી, પોતે તો આપી જ નહીં પણ માંગવાય નથી. એટલે સતત તમને ગુંગળાતા જ રહેવાની સજા છે. તમે ગુંગળ્યા જ કરો, તમારી ઓછા મધુરપને કારણે સતત તે સતત ગુંગળાતા જ રહો. અને એક બહુ જ ગમતો શેર છે મને, કે આપણે ઈશ્વરને નિરંજન નિરાકાર કહ્યો છે, એનો કોઈ આકાર નથી. હવે ગરીબને ઈશ્વર કોણ છે, ગરીબને એ માટે ઈશ્વર શું છે, એનો અદ્ભુત શેર છે. કે જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરી, જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરી, ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય. ઈશ્વર નિરાકાર નહીં, ઈશ્વર કરતા વધારે નિરાકાર. ગરીબને તો એક રોટલો જ મળે એ જ ઈશ્વર છે, બાકી એ જ નથી દેખાતું. જેમ ભગવાન નથી દેખાતું, જેમ ઈશ્વર નથી દેખાતો, એમ જ ગરીબને રોટલો નથી દેખાતો. એટલે એને તો રોટલો એ જ ઈશ્વર છે, એ પેલા ઈશ્વરની શોધમાં શું કામ જાય. આ પણ એક સરસ છે કે દુનિયામાં કંઈક નો હું કરજદાર છું મરી, ઘણા બધા એવું કરી રાખેલું છે, બધા પાસે માગી ચૂકેલા છે. એટલે દુનિયામાં કંઈક નો હું કરજદાર છું મરી, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. વિચાર કરો કે આ દેવું નાનું નથી, એ તો આજુબાજુમાંથી માગી લઈને પૂરું કરાય, એટલું વધારે મૂકેલું છે કે ઈશ્વર સિવાય ફીટાડી શકે એમ જ નથી. ઈશ્વર જ આપી શકે એમ છે, ઈશ્વર જ ચૂકી શકે એમ છે. કે દુનિયામાં કંઈક નો હું કરજદાર છું મરી, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. હા ઉધાર, ઈશ્વર પણ ઉધાર તો માંગવાની કેવું ચાલુ જ છે. અત્યાર સુધી દુનિયા વાળા બધા પાસે માંગી દીધું, હવે કોઈ બાકી રહ્યું નથી, તો હવે છેલ્લે ભગવાન ને પૂછીએ લા ભાઈ ચૂકે આપે છે, તો આપણો દાડો કઈ શું રહે. ઈશ્વર ની પણ ઠેકડી ઉડાડવી, ઈશ્વર ની વિશે પણ ગમે તે કેવું, જે આમ લગભગ ધર્મ ને કારણે કહેવાની છૂટ નથી, પણ આ શાયર છે ને એ કઈ બંધાય નહીં. શાયર સ્વતંત્ર જ હોય, અને એ તો બધી સત્તાઓની ઉપર જઈને કામ કરતો હોય છે. કે બરીશ અલ્લાહના એકત્વમાં શંકા પડે ક્યાંથી, ઈશ્વર એક છે આપણે એમ કહીએ છીએ તો શાનો એક છે, ગપ્પા મારે છે. કે બરીશ અલ્લાહના એકત્વમાં શંકા પડે ક્યાંથી, જગતમાં જ્યારે બે ઇન્સાન પણ સરખા નથી હોતા, બે માણસો સરખા નથી, તો પેલો એક છે એવું કેવું, ત્યારે ભેદ રાખી તો ઉભા કરેલા માણસો. કે બધી અલ્લાહના એકત્વમાં શંકા પડે ત્યાંથી, જગતમાં જ્યારે બે ઇન્સાન પણ સરખા નથી હોતા. ને આ એકલતા એકલાપણાનું એકનું એનું એક સરસ વર્ણન અહીંયા છે, કે મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે, દુઆ એવી કરું છું જાણે મારે એકલાનો છે, મારો જ સગો છે, બીજા કોઈની સાથે કઈ લેવાનું, હું એને માત્ર મારી જ વાત કરીશ. એટલે એક તરફ ઈશ્વરનો નકાર અને બીજી બાજુ પર ઈશ્વર એકલાનો જ છે એનો સ્વીકાર, એ સમાંતરે મરીઝમાં ચાલતો દેખાય છે. બીજો શેર છે કે જે આપણને વ્યવહારમાં કેવી રીતે એકનો એક અર્થ અને શબ્દ કેવી રીતે બદલાય છે એની એક સરસ મજા છે. કે ભૂખે મરી રહ્યો છે,
તો રસ્તો કહું મરીઝ, ભૂખે મરી રહ્યો છે તો રસ્તો કહું મરીઝ, મંદિરમાં જઈને બેસ પ્રભુનો પ્રસાદ લે. આ પ્રસાદથી પેટ ભરાવન નથી પણ આટલું પણ નથી. ભૂખે મરી રહ્યો છે તો રસ્તો કહું મરીઝ, મંદિરમાં જઈને બેસ પ્રભુનો પ્રસાદ લે. ને એક આપણે એમ કહીએ ને આપણું નસીબ ફરી ગયું, એનો જે ઉપયોગ કર્યો છે એ મહેરબાન છે, મને એની ખબર નથી. જો કે મહેરબાની થાય છે ને છતાં ખબર નથી, એ મહેરબાન છે મને એની ખબર નથી. હું એનો એ રહ્યો અને કિસ્મત ફરી ગઈ. વિચારો, એ મહેરબાન છે મને એની ખબર નથી, હું એનો એ રહ્યો, મારામાં કોઈ ફેરફાર ના આવ્યો અને કિસ્મત ફરી ગઈ. અને બહુ સરસ એક શેર બીજો છે, છેલ્લે આ કહીને મારી વાત પૂરી કરીશ. કે મિત્રો, ખુદા પરસ્ત મળે છે બધા મિત્રો, કેટલા બધા વફાદાર છે, કેટલા બધા ચાહક છે. અને આ જે કટાક્ષ છે ને, તમારી આંગળી પરથી બ્લેડ ફરી જાય, આંગળી નીચે પડે પણ નહીં, અને એટલી ઝડપથી એની અસર જે થતી હોય કપાવાની, એવી એવી ધારદાર વાત, એવો ધારદાર કટાક્ષનીય છે. કે મિત્રો, ખુદા પરસ્ત મળે છે બધા મરીઝ, સોંપે છે દુઃખના કાળમાં પરવરદિગાર. તારો પેલી તો ઈશ્વર જ છે, તારું ભલું ભગવાન કરશે એમ કહીને ઈશ્વરને સોંપી જાય છે. અને મિત્રો કાળજી રાખે છે કે આપણાથી મદદ ના થઈ જાય. મિત્રો એટલી કાળજી રાખે છે, ભગવાન પર ભરોસો છે, ભગવાન પર ભરોસો રાખ્યો છે, ભગવાન તારું ભલું કરશે, અમે નથી કરવાના, અમે કરવા માંગતા નથી. એટલે કે મિત્રો, ખુદા પરસ્ત મળે છે બધા મરીઝ, સોંપે છે દુઃખના કાળમાં. દુઃખના કાળમાં, સુખમાં તો સાથે હતા જ બધા, ત્યારે કોઈ એ છોડ્યો નથી. પણ હવે કે તારો બેલી ભગવાન છે, તારો ઉદ્ધાર હવે ભગવાન કરશે એમ કરીને સોંપી જાય છે. અને ઈશ્વરને આધારે જવું તો સારી વાત છે, પણ મિત્રો ફરજ નથી બજાવતા. એ જે ધાર કાઢી છે, એ જે રીતના તમને છોડીને ચાલી જાય છે, જે રીતના તમને નિરાધાર કરી મૂકે છે, એ વાત એને બહુ સંતાડીને એટલી કોતરામાં પંછેરી રાખીને મારી હોય એવી રીતની અચ્છી વાત છે. રવિન્દ્રભાઈ કહ્યું ને કે મરીઝ પાંચ પાંચ દસ દસમાં લખાવી આપતા, પણ ત્યારે છે તો તણેક શાયર તો એમ જ કહેવાતું જે મુંબઈના ગઝલકારોમાં કાર્યક્રમમાં ગાતા હોય અને જ્યારે જાણીતા થયેલા તો કે આ બધા મરીઝના છે એમ કહેવાતું. અને જે ડૉક્ટરની વાત કરી એમણે, એ ડૉક્ટરે એકદમ ડિલક્સ, એ તો બહુ પૈસાદાર ને બહુ મુંબઈના બહુ જાણીતા ડૉક્ટર હતા, એટલે એણે એટલો સરસ એનો ગઝલ સંગ્રહ છાપ્યો. હવે એને એણે બધાને રિવ્યૂ માટે મોકલ્યા અને ડેલી પેપરવાળાને પોતાની પ્રતિષ્ઠા માટે બધાને મોકલ્યા, કારણ કે એની જાહેર ખબર બધી ચાલતી જ હતી. તો મારા એક મિત્રને ખબર પડી, પત્રકાર, કે આ ગઝલકાર પહેલાં લખેલો છે, એણે કેટલા ગઝલ લખી, તો પછી કે હું એને છાપવાનો, છાપવાની વાત આવી ત્યારે બધા એને કહું કે બહુ એને બદનામ, મોટી મોટી પાર્ટી. ત્યારે પહેલા ડૉક્ટર શું કર્યું કે બધાને મોકલેલા બધા અંકો પાછા મગાવ્યા, બધા મેગેઝીનો અને બધા એની પાસે જે હતા તે પણ કોઈ એક સિલક રહેવા દીધો અને બધાનો નાશ કરેલો. આ બધી વાત તમને પણ ખબર છે. હરિન્દ્રભાઈએ બહુ મોટું કામ કર્યું હતું આમાં. હરિન્દ્રભાઈ પણ મરીઝ વિશે આમ તો કંઈ બોલવું એ મારું તો ગજું નહીં, પણ મને આ જે તક મળી છે એ બાબતમાં હું બાપાનો જનકભાઈનો તો આભારી છું જ. અને અમે રવિન્દ્રભાઈ અહીંયા બેઠા હોય એટલે થોડુંક ફડક થોડુંક ડર તો રહે જ, પણ આજે મેં સતત એની હૂંફ અનુભવી છે, મારે નોંધવું જોઈએ. અને આઈ હોપ કે આપ સૌ પણ નિરાશ તો નહીં થયા હોય. થેન્ક યુ વેરી મચ.
બહુ સરસ કાર્યક્રમ થયો, સરસ સંચાલન કર્યું. બે કાર્યક્રમ જાહેર કરી દઉં કે ગુરુવારે નરેશ કાપડિયા રફીની હમણાં જન્મજયંતિ કે 31મી તારીખે, તો એના બાદ દ્રશ્ય સાયો કાર્યક્રમ કરશે. કિરણ ગેઠા તો સારી છે પણ ગાય બહુ સારું છે, એટલે શુક્રવારે 5મી તારીખે કિરણ મુકેશ સંગીતું કરશે. તો આપ સૌ આવજો અને આપણા મંત્ર માણીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. Thank you.